તો મિત્રો આ જે આપણી જાવે સામે જે સ્ક્રીન છે એ તમે business.facebook.com કરીને ખોલ્યું હશે તો ત્યાંથી તમારું આ રીતના તમે જે તમારા આઈડી ની અંદર જે કોઈ બિઝનેસ મેનેજર સેટ હશે એ તમે અહીંયા જોઈ શકશો. હવે હું તમને બે ત્રણ મારા બિઝનેસ મેનેજર ની અંદર લઈ જઈશ, એમાંથી હું આ ગુજરાત કરીને જે મારું બિઝનેસ મેનેજર છે એની અંદર હું તમને લઈ જાઉં છું. તો ત્યાં જે કઈ પેજીસ મેં સેટ કરેલા છે, કઈ રીતના પેજ હોય છે સેટ, કઈ રીતના એ તમને અહીંયા નીચે બતાવશે. બધા આટલા આટલા પેજીસ તમારી અંદર છે, સી ઓલ કરશો એટલે નીચેના જેટલા બિઝનેસ મેનેજરના પેજ હશે એ બધા પેજીસ તમને આ રીતના સાઈડમાં બતાવવા મળશે. પેજીસ આ બધી વસ્તુ આપણે કાલે જોઈ લીધી છે. એડ એકાઉન્ટ મારા ક્યાં છે, તો અહીંયા સંજય રાઠોડ કરીને એક એડ એકાઉન્ટ છે, અને એક શીતલ રાઠોડ મારી વાઇફ સુજે છે એ એક એડ એકાઉન્ટ અહીંયા સેટ છે. એડ એકાઉન્ટ ઉપર આપણે અહીંયા જે બિઝનેસ સેટિંગ કરીને છે ત્યાં આપણે એડ મેનેજરમાં જશું ત્યારે આપણે એ આખે આખું એનું સમજશું. એટલે સાઇટના પહેલા જે સેટિંગમાં આપણે ગઈકાલે બાકી રહી ગયા છે એ ઓપ્શન અહીંયા જોઈ લઈએ છીએ. ગઈકાલે આ ટોપના બધા આપણે જોઈ લીધા છે. એક આ રજીસ્ટ્રેશન વાળું હતું, જે ન્યુ પેજના રજીસ્ટ્રેશન કરાવવાના હોય, કોઈના બિઝનેસ રિલેટેડ પેજ હોય તો તમે અહીંથીને તમારા થોડો ડેટા અપલોડ કરશો, બધા વેરીફાઈ કરીને તમારી વેબસાઇટ ને તમારું ડોમેન ને, તો તમે તમારા બિઝનેસને અહીંયા રજીસ્ટર કરાવી શકશો. એટલે એમાં તમને આખું બધું બિઝનેસ તમારો વેરીફાઈ કરવાનો અહીંયા ઓપ્શન આવશે. એટલે તમારું કોઈ પર્ટિક્યુલર બિઝનેસ હોય, સપોઝ કે વાઇબ્રન્ટ ગ્રુપ ઓફ કંપનીઝ કરીને અમારા ક્લાયન્ટ છે, તો એનું બિઝનેસની અંદર રજીસ્ટર કરાવવા માટે આ બધી વસ્તુ જો અમે ભરી દઈએ તો વેબસાઇટ તો ઓલરેડી સેટ છે, ડોમેન પછી એ જે થોડું સબ્જેક્ટ વેબસાઇટ રિલેટેડ છે કે જેમાં વેબ ને જેનું વેબ ડેવલપર હોય એનું અહીંયા આવે છે, એટલે એ સમ કોડ આપે છે અહીંથી નાખી અને વેબસાઇટમાં એની સાથે મેચ કરાવે, ડીએનએસ કરીને હોય છે સેટ કરવાના હોય છે. તો એ મને એટલું બધું એની ડીપમાં માહિતી નથી, પણ એ રીતના આપણે વેબસાઇટ સાથે વેરીફાઈ કરાવી શકીએ. એટલે એમાં તમારી પાસે વેબસાઇટ ડેવલપમેન્ટનું નોલેજ હશે તો તમે આ બધું વેબસાઇટ સાથે કનેક્ટ કરાવવાનું એ બધું જોઈ શકશો. ત્યાર પછી લીડ્સ એસએસ છે, તો જે તમારી લીડ જનરેટ થતી હોય એના માટેનું અહીંયા આખું કસ્ટમાઇઝ કરાવી શકશે. અને તમારી જે કાંઈ પેઇડ કર્યું હોય કોઈ તમે પોસ્ટ ઉપર અને એમાંથી લીડ ક્રિએટ થઈ હોય તો એનું આખું એનાલિટિક અહીંથી આવશે અને એને તમે કસ્ટમાઇઝ પણ કરાવી શકશો. પછી જે પેજની તમારે લીડ જનરેટ થઈ હોય તો એ તમે અહીંથી કરી શકશો. આ પેમેન્ટ એક છોડી દઉં છું, એને હું સાથે આપણે લઈ લેશું આગળ થોડી વાર પછી, લાસ્ટમાં આપણે લઈએ છીએ આ પેજના સેટિંગ પૂરા થાય ત્યારે, કારણ કે એ પેજ છે પેમેન્ટ છે એ બધું આખું બિઝનેસની સાથે જ જોડાયેલું છે. એક અહીંયા સિક્યોરિટીનો ઓપ્શન છે, સિક્યોરિટી સેન્ટર આવે છે. તો અહીંયા ખાસ તમારે જોવાનું કે તમે જ્યારે બિઝનેસ મેનેજરની અંદર હોવ તો એમાં એડમિન ઓનલી છે, તો એમાં એવરી વન પણ તમે કરાવી શકો. તો દરેક વ્યક્તિએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેટ કરેલ વ્યક્તિ જ આની અંદર લોગિન કરી શકશે બિઝનેસ મેનેજરમાં. જેનું જે કોઈ આઈડી આ બિઝનેસ મેનેજરમાં એડમિન હોય કે એડિટર હોય, કે જેમ કે ગઈકાલે આપણે વિશાલને એક પેજની અંદર એડિટર આપણે એમ્પ્લોય બનાવેલ હતો, તો પછી વિશાલ જો એના પોતાના પ્રોફાઇલની અંદર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન યુઝ ન કરતો હોય અને એની પ્રોફાઇલ માત્ર નોર્મલ પાસવર્ડથી ખુલતી હોય તો એ આ બિઝનેસ મેનેજરની અંદર લોગિન કરી શકે નહીં. માટે એને લોગિન કરવા માટે એના એના એકાઉન્ટને હવે અહીંથી મારા પેજમાં જો એને જવું હશે, મેં જેમાં એમ્પ્લોય બનાવ્યો છે એમાં, તો એમને ફરજિયાત એમનું એકાઉન્ટ ટુ ફેક્ટર ઓથેન્ટિકેટ કરાવવું જ પડશે. પણ એમ્પ્લોય પાસે એટલું બધું રિસ્ક આપણી પાસે આપણા એ બિઝનેસ મેનેજરમાં રહેતું નથી હોતું, માત્ર જે પેજમાં આપણે એમને એમ્પ્લોય કે એડમિન આપ્યું હોય એટલા પેજ પૂરતો જ પ્રશ્ન રહેતો હોય. એટલે જનરલી બધા જ ખોલવાની જરૂર નથી ટુ ફેક્ટરમાં, કારણ કે ટુ ફેક્ટર પણ ક્યારેક બંધ હોય તો પાછું ઇસ્યુ આવે. એટલે જે એટલા પેજના એડમિન છે, મતલબ કે બીજા પેજ એડમિનને એડ કરી શકે એમ, જે કોઈ એડમિન હોય એને રિમૂવ પણ કરી શકે, એવો જે પાસે જે એડમિન પાસે આ પેજની અંદર ઓપ્શન હોય તો એ લોકોને ફરજિયાત ટુ ફેક્ટર કરાવાય. કારણ કે કોઈ પણ કારણસર જો ટુ ફેક્ટર ન હોય અને તમારા આઈડી પાસવર્ડ ક્યાંય લીક થઈ ગયા હોય તો પછી એ આપણું આખું બિઝનેસ મેનેજરને રિમૂવ, બીજા બધા એડમિનને રિમૂવ કરીને પોતે તમામ કંટ્રોલ ન લઈ લે. એના માટે ટુ ફેક્ટર આપણે માત્ર એડમિન માટે ઓપન રાખવું જોઈએ. અને અહીંયા એમ કે છે કે બેકઅપ અનધર એડમિન, એમ તો એડમિનનું બેકઅપ હોવું જોઈએ, મતલબ કે એકથી વધારે તમારા એડમિન એમાં સેટ હોવા જોઈએ. તો એ ઓલરેડી છે, એટલે બંને ગ્રીન કલરના માર્ક મને અહીંયા બતાવે છે કે આ પેજની આ બિઝનેસ મેનેજરની અંદર 11 એડમિન છે,
એટલે એ ત્યાં ઓકે છે અને ટુ ફેક્ટર પણ મેં રાખ્યું છે એડમિન માટે એ ઓકે છે અને જો હું એમ્પ્લોય માટે કરતો તો ફૂલ લોક લાગી જાય છે અને એડમિન માટે રાખું તો ઓનલી આવે છે અને નન કર નાખીશ તો ત્યાં રેડ લોક થઈ જશે મતલબ તમારે આ ઘટે છે સિક્યુરિટી તો એ નહીં ચાલે એટલે તમારે સિક્યુરિટી આપવી પડશે એડમિન કરી નાખીશ તો પછી બરોબર છે પછી આ બિઝનેસ મેનેજર ક્યારે સ્ટાર્ટ થયું છે એમાં એડિટ લાસ્ટમાં ક્યારે થયેલું છે ખુલ્યું છે લાસ્ટમાં ક્યારે એ બધું આઈપીને વેરીફાઈ બતાવે છે પછી રિક્વેસ્ટ તો કોઈ પેજ માટે કોઈ પેજે માંગ્યું હોય કે ભાઈ તમારું આ પેજ આપણા બિઝનેસ મેનેજર માં આવ્યો અને એ લોકોએ આપણી પાસે એસએસ માંગ્યું હોય કે આ પેજ અમારું છે અમારે જોઈએ છીએ તમે એ બિઝનેસ મેનેજરનું પેજ અમારામાં ટ્રાન્સફર કરાવો તો એવી કોઈ રિક્વેસ્ટ આવી હોય તો એ અહીંયા રિસીવમાં પડી હશે અને આપણે કોઈને રિક્વેસ્ટ મોકલી હોય સમ પેજીસ ની કાલે જેમ મેં મોકલી હતી એ રીતના તો એ રિક્વેસ્ટ અહીંયા સેન્ડમાં આપને બતાવશે કે ભાઈ તમે આ એક પેજનું રિક્વેસ્ટ તમે મોકલેલી છે અને હજી એનું એપ્રુવલ સામેથી આવ્યું નથી એટલે આ રીતનું આખું હોય છે બધી ઇન્વિટેશન અહીંયા બતાવે છે સેમ એ જ રીતના નોટિફિકેશન છે જેમ નોટિફિકેશન આપણે પેજમાં સમજાતા પ્રોફાઇલમાં સમજાતા એ જ રીતના નોટિફિકેશન બિઝનેસ મેનેજરમાં પણ આવે છે તો કયા પ્રકારના નોટિફિકેશન તમને ઈમેલમાં મળવા જોઈએ અને કયા પ્રકારના નોટિફિકેશન તમને બિઝનેસ મેનેજરમાં મતલબ કે અહીંયા ટોપ ઉપર જે નોટિફિકેશન બતાવે છે તો જે નોટિફિકેશન છે ઓલ કરીશ તો આ જેટલી નોટિફિકેશન છે આ બધી મારા બિઝનેસ મેનેજરને રિલેટેડ નોટિફિકેશન છે તો એ અહીંયા બતાવે છે એટલે એમ બી મને કઈ કઈ નોટિફિકેશન મળવી જોઈએ તો એના સેટિંગ તમે નોટિફિકેશનમાંથી કરી શકશો બિઝનેસ ઇન્ફોમની અંદર મેં તમને ગઈકાલે પણ આ ઇન્ફો બતાવ્યું હતું કે મારું હજી મેં કોઈ બિઝનેસ આમાં રજીસ્ટર નથી કરાવ્યું એટલે નામ એડ્રેસ કે ફોન નંબર કે વેબસાઇટ કે કંઈ ટેક્સ આઈડી વગેરે આમાં નાખેલા નથી જસ્ટ મારું ટુ ફેક્ટર છે તો એ ઓન છે અને એના મારા પેજના નોટિફિકેશન પણ ઓન છે અને બાકીનું જે ડિટેલ છે શું નામથી છે તો સંજય રાઠોડના પ્રોફાઇલથી ચાલે છે એનું ઇમેલ મારું અહીં બતાવે છે નોટિફિકેશન ઓન બતાવે છે સિક્યુરિટીમાં પણ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન રિક્વાયર છે તો એ બધું સેટ છે એટલે એ અહીંયા આપણા બિઝનેસ મેનેજરની આખી ઇન્ફો બતાવે છે સેટઅપ ગાઈડની અંદર તમે જોશો તો ત્યાં બધું તમને માહિતી દરેક પેજની રિલેટેડ બતાવશે અહીંયા પછી એમાં પીપલ કેમ એડ કરવા એમ્પ્લોય કેમ એડ કરવા પેજીસ કેમ એડ કરવા રિક્વેસ્ટ કેવી રીતના એડ કરવી એનું બધાનું અહીંયા ગાઈડ તમને અહીંથી કરશે અને એની હેલ્પમાં તમે જશો તો ઇન ડીપમાં તમને બધી ડિટેલ મળશે હવે જે મેં વચ્ચે રાખી દીધું હતું એ પેમેન્ટ તો પેમેન્ટની અંદર આ રીતના તમારે શરૂઆત કરશે કે ભાઈ કોઈ પણ તમે પેમેન્ટમાં કંઈ હોય તો તમે એક તમારી પેમેન્ટની મેથડ અહીંથી એડ કરાવી શકો તો અહીંયા તમે એડ કરાવશો એટલે સીધે સીધું તમને તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ માંગશે તો તમારે લોકોએ ખાસ જોવાનું છે કે આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું પેમેન્ટની અંદર જઈ અને ક્રેડિટ કાર્ડની ડિટેલ આપવાની થતી નથી પેઇડ કરવા માટે તો પછી હવે કેમ કરવું હવે બધા લોકો જે એડ પેઇડ કરે છે એ લોકો બધા આજે મીટિંગમાં છે એ બી જોઈ શકે એ બી સમજી લે અને જે મીટિંગમાં નથી અને લાઈવ નિહાળી રહ્યા છે તો એ બી જોઈ લે કે અહીંયાથી એને આપવા કરતા અહીંયા આપવાથી શું થશે કે પછી તમારે કાંઈ મિસ્ટેક કરશો તો પણ તમારું પેમેન્ટ કટ થશે અને ઘણી બધી રીતે તમને ઇસ્યુ ક્રિએટ થશે કે પછી એનું એમાંથી પેમેન્ટ કટ થાય છે આપણે ઘણી વખત એક જ દિવસની એડ કરી હોય છતાં પણ તમારી જે એડ હોય એ 7 દિવસમાં તમારું કન્ટિન્યુ કરી જતી હોય 30 દિવસ ઘણી વખત કન્ટિન્યુ કરતી હોય તો એટલા દિવસનું પેમેન્ટ કટ થતું હોય છે એક જ મિનિટ વચ્ચે બ્રેક કરીને થોડું લાઈવ બરોબર ચાલે છે ટેસ્ટ જોઈ લઈએ છીએ આપણે લાઈવ એક્ઝેક્ટ આપણું બરોબર જ જઈ રહ્યું છે પણ વચ્ચે થોડો હમિંગ આવે અવાજમાં થોડો ક્યારેક ક્યારેક અને અવાજ ધીમો પડે છે થોડો અવાજ ધીમો પડે છે હવે આવે કઈ એમાં જ પ્રોબ્લેમ છે થોડો એમાંથી જ હમિંગ આવે છે એમાં જ કઈ વાયરિંગ ઈ મારો છે ને મેં બધા છેડા માર્યા છે બહુ આધા ઊંધા ને હવરા ને બહુ વધારે ખરાબ અવાજ હોય ને કઈ હોય તો મને કે ના વધારે તો પ્રોબ્લેમ નથી પણ ક્યારેક ક્યારેક હમિંગ આવે ક્યારેક આવે છે ને એટલે લાઈવ સાંભળવાને કદે થોડું ધીમું સાંભળાતું હશે સ્પીકર વગર સાંભળતા હોય એને થોડું ધીમું સાંભળાતું હશે એવું બને છે ઓકે હવે બરોબર છે અવાજ શું છે નહીતર પછી હું માઇક માં ચેન્જ કરાવી નાખું બરોબર છે હવે બરોબર આવે છે હવે બરોબર આવે બરોબર આવે છે ને ઓકે કઈ પ્રોબ્લેમ આવે તો કહેજે આપણી પાસે બે માઇક છે બરોબર તો પછી મારું કેમેરાનું માઇક ઓન કરાવી દઈશ
પણ એનું જે રેકોર્ડિંગ છે ને એની ક્વોલિટી થોડી નબળી રહી છે ને એટલે હું આ મારું એક્સટર્નલ માઇક યુઝ કરું છું ને એ મને વારે વારે વખતે પ્રોબ્લેમ કરાવે છે. એટલે મારું કહેવાનું એ હતું અહીંયા કે આ જે છે અહીંયા આપણે કાર્ડની ડિટેલ નહીં એડ કરે, અથવા તમે કરી દેશો તો તમે અંદર જશો એટલે પછી તમે ત્યાંથી ને એને ઓપરેટ કરી શકશો. ત્યાં જ અંદરથી ને તમે આ રીડ મોરમાં કે બીજી જગ્યાએથી તમે જશો તો તમારું એકાઉન્ટ જો તેમાં એડ થઈ ગયું હોય કાર્ડની ડિટેલ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની, કે તો તમે ત્યાંથી અંદરથી પણ રિમૂવ કરી શકશો, પણ તમારું પેમેન્ટ ત્યારે અહીંથી કટ થશે. એટલે આપણે ખાસ એ જોવાનું છે કે આપણે એડ મેનેજરની અંદર જશું, જો અહીંથી ને સાઈડના મેનુ બધા પૂરા થઈ ગયા છે એટલે હવે આપણે આખે આખા આપણું જે એડવર્ટાઇઝ હોય એના મેનેજમેન્ટની અંદર આપણે આવ્યા છીએ. તો સોરી મેનેજર માં જવું જોઈએ, કેમ જતું નથી. એડ મેનેજર પાંચ કેમ નથી જતું? અરે પણ હવે અહીંયાથી આપણે એડ મેનેજરમાં આવ્યો છું, એ બિઝનેસને રિલેટેડ કંઈક અમારો ઇસ્યુ આવ્યો, કોઈ ખબર ન પડી શું છે, મારે પાછળથી જોવું પડશે. પણ અહીંથી આ જે છે એ આખું એડ મેનેજર છે, ત્યાં બિઝનેસ મેનેજરમાંથી જ એડ મેનેજર સ્ટાર્ટ થવું જોઈએ. પણ આ સ્ક્રીનનું રિઝોલ્યુશન કદાચ વધારે છે એના લીધે પણ હોઈ શકે. 100% રીસેટ કરી દઉં છું. અહીંયા તમે જે જોશો એ ઉપર તમે જોવો છો એ આખું એડ મેનેજર છે, મતલબ facebook.com/admanager કરશો તો પણ આવશે અને બિઝનેસ માંથી પણ ખુલશે તમારે. પણ એ જે આપણે જો અહીંયા જોઈએ છીએ આ શોર્ટકટ ની અંદર આ બિઝનેસ સેટિંગ હતા તો ત્યાંથી આપણે ત્યાં જ આપણે ઓપન કરતા હતા એડ મેનેજર, આ જ પણ નહોતું થતું આપણે. એટલે facebook.com/admanager કરીને ખોલ્યું છે એટલે આપણે હવે એડ મેનેજર ની અંદર આવ્યા છીએ. તો આ અહીંયા બિઝનેસ ના સેટિંગ છે, અહીંયા બિલિંગ છે અને અહીંયા એ છે, અને અહીંયા આપણા જે એડ ના એકાઉન્ટ હોય એ બધા એડ ના એકાઉન્ટ મને અહીંયા બતાવશે. તો ત્યાં જે પેમેન્ટના સેટિંગ હતા એ જ પ્રકારનું આખું એડનું એકાઉન્ટ હોય છે. આજે મારી પાસે અહીંયા બે એકાઉન્ટ છે, એક શીતલ રાઠોડ કરીને છે, એક સંજય રાઠોડ કરીને છે. બંનેની અંદર મારી પાસે બધી ડિટેલ છે, મારા પાન નંબર, જીએસટી નંબર વગેરે બધું છે. તો એના દ્વારા આપણે હું મારું જે કાંઈ પેઇડ કરવાનું થતું હોય તો એ હું કરાવી શકું. પછી એની અંદર મારી પાસે પેજીસ કેટલા છે તો એ પેજીસ આપણે અહીંથી ને જોઈ શકીએ કે એમાં આપણે પેઇડ કરાવી શકીએ. પછી આ પેમેન્ટ સેટિંગ જે છે એ મારે તમને ખાસ સમજાવવાનું હતું કે આ સંજય રાઠોડ નામનું જે મારું પેઇડનું એકાઉન્ટ છે એમની અંદર અત્યારે 157 રૂપિયા પડ્યા છે. એટલે હવે મારે કોઈ પણ એડ કરવાની થશે તો એ હું મારા આ પેમેન્ટ જે અહીંથી હું પડ્યું હશે એમાંથી હું કરાવીશ. એટલે મારું કટ ત્યાં જે થશે, આગળ એક સેમ્પલ તમને એડ પણ કરીને બતાવું કે કઈ રીતના તમારે પેમેન્ટ કરવું અને કઈ રીતના તમારે પેઇડ કરવાનું થાય તો કઈ રીતના કરવું. તો અહીંથી તમારે કરવાનું થાય છે, ત્યાં પેલા એકાઉન્ટથી જશો તો તમારા એકાઉન્ટમાંથી ઓટોમેટિક પેમેન્ટ કટ થઈ રહેશે. પણ જો અહીંયા તમારી પાસે ઓલરેડી તમે અગાઉથી બેલેન્સ સેટ કરી દીધી હશે, અગાઉથી તમે ફેસબુકને અમુક સમ એમાઉન્ટ આપી દીધી હશે એના એકાઉન્ટમાં જમા, તમારા એડ એકાઉન્ટમાં તમે જમા, સોરી એડ એકાઉન્ટમાં તમે જો જમા કરાવી દીધી હશે તો તમને ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે આમાં જે તમારી પાસે અગાઉથી બેલેન્સ હોય એમાંથી જ પછી તમારું પેડ થતું હોય છે.
હવે આજ સપોઝ કે મારે અહીંયા મોટી એડ કરવાની થાય છે, 3-4 હજાર ની થાય છે, તો તો પણ જયારે જેટલા પેમેન્ટ છે એટલામાંથી તમને પેલા ફેસબુક એડ કરી દેશે, પછી તમને વધારાનું પેમેન્ટ આમાં એડ કરવા માટે દેશે. તો એડ ક્રેડિટ કરીને છે, તો અહીંયા જો તમે જોશો તો સાઈડમાં એક એડ મની કરીને છે. હવે ત્યાં એડ મની ઉપર ક્લિક મારશું આપણે, મેં અહીંથી અત્યારે એડ મની ઉપર ક્લિક માર્યું છે એટલે હવે ખુલશે. એનું પોપઅપ તમારા જોઈ લેજો, પોપઅપ સેટિંગમાં તમારા પોપઅપ ઓપન હોવા જોઈએ. તો જો હવે તમને બીજા ઓપ્શન આવ્યા, આ ઓપ્શન કોઈને મળતા જ નથી જે પેઇડ કરવા વાળા જઈશ ને, એ કોઈને, એ લોકો પાસે માત્ર ને માત્ર ક્રેડિટ કાર્ડનો એકનો જ ઓપ્શન આવે છે. અહીંયા પણ ડિફોલ્ટમાં આ લોકો ક્રેડિટ કાર્ડનો જ ઓપ્શન માગે છે, જેથી કરીને એમને પેમેન્ટ એકદમ ઇઝીલી લઈ શકાય અને કંઈ પણ પ્રકારના પેલા વિના લઈ શકાય, અને રિન્યુ પણ કરવાનું થાય તો પેમેન્ટ સતત એમાંથી કટ થાય રાખે. એટલે એને આ પેમેન્ટ મેથડ આજે વેબસાઇટ વાળા હોય, ઈ કોમર્સ ની કોઈ પણ કંપનીઓ હોય, તો ક્રેડિટ કાર્ડ એમને એકદમ કન્વિન્સ રહેતું હોય અને એકદમ એને માટે ખૂબ સરળતાથી એનું પેમેન્ટ ટ્રાન્સફર વ્યવસ્થિત થઈ જતું હોય અને એનો ડેટા રાખવામાં એને એકદમ સહેલું પડતું હોય છે. એટલા માટે દરેક જગ્યાએ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટનો આગ્રહ રાખવામાં આવે છે. પણ અત્યારના જે સમયમાં ફ્રોડની સંખ્યા જોઈએ, આપણા લેપટોપ મોબાઈલ ખૂબ સિક્યોર ન હોવાને લીધે આપણે આ પ્રકારના પેમેન્ટ ઇતાવહ નથી હોતા, અને ખાસ કરીને આપણે એનો સાચો અને સારો અને વ્યવસ્થિત ઉપયોગની પણ હજી આપણે એટલી સારા સારા લોકોને ખબર નથી, ખૂબ મોટા મોટા લોકોને ખબર નથી, ખૂબ આઈટીના જાણકાર હોય છે એને પણ ખબર નથી હોતી. હા, એકવાર એનું પેમેન્ટ સિસ્ટમ ચાલુ થઈ જાય છે, એને જે વસ્તુ જોતી હોય, પ્રોડક્ટ જોતી હોય, એનું પેમેન્ટ થઈ જાય અને એને મળી પણ જાય, પણ પછી એમનો ડેટા સતત આ રીતના એમને પાછળથી રિમૂવ કેમ કરવું, એનો ડેટા ચેન્જ કરવું કેમ કરવો, એને ખબર નથી હોતી. અથવા તો એનો ગેટવે પેમેન્ટનો જે સેટ કરી દીધું હોય, માની લો મેં કોઈ વેબસાઇટ ખરીદી છે, એનું ડોમેન ખરીદ્યું, મેં કાર્ડથી પેમેન્ટ કર્યું છે, તો પછી મારે પાછું એનું ઓટો રિન્યુ ન થઈ જાય એના માટે મારે શું ધ્યાન રાખવું, તો એ બધું થોડું લેન્ધી અને અઘરું છે. એમ જ એવી જ રીતે ફેસબુકમાં પણ તમે કાર્ડની ડિટેલ એક વખત નાખી દો છો તો પછી તમારે કોઈ પ્રકારના ઓટીપી વિના પણ તમારું પેમેન્ટ ત્યાં ઓલરેડી ટ્રાન્સફર થઈ જાય છે. એટલે આ બધા જે ઇસ્યુ ક્રિએટ થાય છે પેમેન્ટના, એના લીધે આપણે મારે એવી આગ્રહ છે તમને કે તમે આ રીતના યુપીઆઈથી પેમેન્ટ કરો, જેથી કરીને એક સમ એમાઉન્ટ મારા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. અથવા અહીંયા પેટીએમ આપણે યુઝ કરીએ કે આપણા પેટીએમમાં જે બેલેન્સ પડ્યું હોય, પેલા તો પેટીએમ એવું છે કે પેટીએમ ખુદ બેલેન્સ માગે છે, તો એના માટે આપણે એકાઉન્ટમાંથી પેટીએમમાં સમ એમાઉન્ટ આપણે એડ કરી હોય, એ પેટીએમમાં 1000, 1500, 2000, 10000 પડ્યા હોય તો એમાંથી લઈ અને આપણે ફેસબુકને ચૂકવવાના હોય, તો અહીંથી તમે ક્લિક મારશો તો તમને એમાં પેમેન્ટ મળશે. આજે હું તમને શીખવવા માટે આ રીતના એક યુપીઆઈ થી ટ્રાન્ઝેક્શન કરાવું છું, બરોબર. અત્યારે 157 રૂપિયા છે, હવે મારે એની અંદર 20 રૂપિયા એડ કરાવવા છે, મારે 20 રૂપિયા બીજા એડ કરાવવા છે, બરોબર છે. તો રિસીવ પેમેન્ટ હું કરીશ એટલે હવે 20 રૂપિયા એટલે મને આની અંદર મળી જશે, અને મેક પેમેન્ટ હું અહીંથી કરાવીશ એટલે મને યુપીઆઈ ની અંદર મારા આખા આખા મારા એક એનું પોપઅપ ખોલાવવા દેશે એ લોકો, અને મારું જે ઓકે. હવે આ પેજ જ્યાં સુધી આપણે યુપીઆઈ માં ટ્રાન્સફર પેમેન્ટ માંગ્યું હોય, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એમાં પ્લીઝ એનેબલ પોપઅપ, મારું પોપઅપ આનું બંધ છે એમ કે છે, પોપઅપ ખોલવું જોઈએ. ઓકે, મારું યુપીઆઈ આઈડી નાખું છું, મારો નંબર છે જ મારો યુપીઆઈ હોય, જનરલી બધાને એવું જ રહેતું હશે. ઓકે, મારા નામથી જ બતાવે છે, બરોબર, સંજય ભનુભાઈ રાઠોડ. હું પ્રોસીડ કરું છું એટલે એકદમ ઇઝી અને એકદમ આ સિક્યોર છે, અને આમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું આખી આખું આ ટ્રાન્ઝેક્શન છે અને થતા હોય છે એના, એટલે મારા મોબાઈલથી જ હવે માગે છે પૈસા, અને હું અહીંથી આપીશ તો જ મળશે એને પૈસા. મોબાઈલ તમારો નંબર જે હોય ત્યાંથી જ થતું હોય, બાકી કોઈ જગ્યા ઉપરથી ને જતું ન હોય. હજી એ રિક્વેસ્ટ મારા એન્ડથી આવી નથી,
ત્યાંથી આવી જ નથી કે 20 રૂપિયા તમારા ફેસબુક ને ચૂકવવાના થાય એ રીતના. નહીતર અહીંયા મને મારા મોબાઈલ ની અંદર મને એ બતાવે રિક્વેસ્ટ કે ભાઈ પેન્ડિંગ રિક્વેસ્ટ છે તમારી, બરોબર. પણ અત્યારે આવી કોઈ રિક્વેસ્ટ પેન્ડિંગ છે નહીં, તો કોઈ ઇશ્યુ અહીં ક્રિએટ થાય છે. નહીતર આ રીતના તમે પેમેન્ટ અહીંથી કરાવી શકો, બરોબર. થોડો વાર લાગશે કદાચ, અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન છે એટલે પણ કદાચ મારું બેંકના એકાઉન્ટની અંદર મેં જે અહીંયા એકાઉન્ટ સેટ કર્યું છે એના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન મેં છે એ બંધ રાખ્યા હોય છે, એટલે એવું બની શકે. તો હું ત્યાંથી અટકાવી દઈશ પેમેન્ટનું. તમે ત્યાંથી સમજી શકશો કે જે તમારે પેમેન્ટ એમાં એડ કરવાનું છે એ બેંકનો એકાઉન્ટ અથવા તમે યુપીઆઈ થી અથવા પેટીએમ થી તમે કરશો તો તમને સહેલું રહેશે, એટલે એડ મનીમાં જઈ અને તમારે કરવાનું રહેશે. પછી અહીંયા જે કાંઈ અમારા બિલિંગ થયું હોય તો એનું આખું મને ટ્રાન્ઝેક્શન અહીંયા બતાવશે. હવે આમાં લાસ્ટ 13 ડેઝનું ઓપ્શન છે, એટલે 30 દિવસની અંદર જે થયું હોય, પણ મારી પાસે જે ટ્રાન્ઝેક્શન મારા જે છે હમણાંના સમયમાં કોઈ ટ્રાન્ઝેક્શન મેં કર્યા નથી જેથી કરીને અહીંયા બતાવતા નથી. પણ મેં 2018 થી લઈ અને જાન્યુઆરી સુધીનું આપણે ડેટા લઈએ તો એમાં જોવો મેં કઈ રીતના 100 રૂપિયા એડ કર્યા છે, ફંડેડ કર્યા છે, પાછું 100 રૂપિયા એડ કર્યા છે, એટલે એ રીતના જે કાંઈ હશે એનું આખું બિલ તમને ફેસબુક અહીંયા બતાવશે, એનો ટાઈમ બતાવશે, બધું બતાવશે, અને આખું એનું તમે અહીંથી તમારું એનું બિલ પણ અહીંથી ડાઉનલોડ કરાવી શકશો, અને એ બિલ તમને આ રીતના પીડીએફમાં પછી તમે એને ઓપન કરી અને જોઈ શકશો. ઓકે, તો આ રીતના મેં તમને આખું પેમેન્ટની સિસ્ટમ જે છે એ આ રીતના હોવી જોઈએ. અને જે કોઈ મિત્રોનો ઇશ્યુ ક્રિએટ થતો હતો તો હવે મારે પણ એક ઇઝી મારા માટે થઈ ગયું કે હવે હું એને ડાયરેક્ટ એનો ઇશ્યુ આવો પેમેન્ટનો ક્યારે ક્રિએટ થશે તો હું એને આ પ્રકારની લિંક મોકલી શકીશ. પછી તમારા પેમેન્ટના સેટિંગ છે તો એ તમે સેટિંગની અંદર જ ફરી પાછા આપણે ત્યાં જ ગયા હતા, ત્યાં જ આવીએ છીએ. અને બીજું એકાઉન્ટ ખોલશું તો એની અંદર બીજા એકાઉન્ટનું આ રીતની ડિટેલ મળશે. અને આ તમને એમ થશે કે એક જ એકાઉન્ટ એનું નામ તો આઈડી એક જ છે તો એમાં આટલા બધા પેમેન્ટના એકાઉન્ટ કઈ રીતના એના ચાલે છે, તો એનું કારણ એ છે કે અહીંયા એડ પીપલ કરીને આવે તો તમારું એક એકાઉન્ટની અંદર ઘણી બધી એમાઉન્ટ પડી હોય, 10,000, 20,000, 50,000 પડ્યા હોય ફેસબુકમાં, અને તમારા આઈડીને કાંઈ થયું તો આખું એ એડ એકાઉન્ટ તમારું પાછું તમે રિકવર ન કરાવી શકો, તો વયું જાય તમારા હાથમાંથી. અને એ સાથે જે એમાઉન્ટ તમે ઓલરેડી અગાઉથી ફેસબુકને ચૂકવી દીધી હોય અને હજી એની તમે એડ ન કરાવી હોય તો ત્યારે એ તમારા કંઈ ખાસ કામમાં ન આવે. એટલા માટે તમારે મારું હું રેફર કરું છું કે 2 કે 3 એકાઉન્ટ તમારા એની અંદર હોવા જોઈએ કે જે 40,000-50,000 તમારી જો કોઈ બેલેન્સ પડી હોય. સપોઝ મારા 157 પડ્યા છે તો એ પછી જ્યાં સુધી આ હું મારા વાઇફનું એકાઉન્ટ ખોલું તો ત્યાંથી પણ પછી એને હું યુઝ કરી શકું, એટલે કોઈ પણ એડ હું એના દ્વારા પણ ચલાવી શકું. તો એ આખે આખું ત્યાં એમનો છે, જો એના ખાતાની અંદર 251 રૂપિયા પડ્યા છે તો એ 251નું હું અત્યારે ગમે ત્યાં પેડ કરાવી શકું. આ આખે આખું મારે તમને એ સમજાવવાનું હતું. પછી એ જ રીતના અહીંયા બિલિંગ છે તો એ બિલિંગ પણ અહીંથી ને આપણે સેટિંગમાં જઈ અને જે કાંઈ આપણા બિલિંગ થયા હોય તો એ બી જોઈ શકીએ. પછી નવી કોઈ એડ ક્રિએટ કરવી હોય તો અહીંથી પણ ક્રિએટ એડમાં જશું તો એડ આખી ક્રિએટ થઈ જશે. અને એ બી હું તમને બતાવી દઉં. જો મારે એડ ક્રિએટ કરતી વખતે તમારે શું શું ધ્યાનમાં રાખવું એ હું તમને ખાસ સમજાવવા માંગુ છું કે તમારે એડ જ્યારે તમે ક્રિએટ કરો છો તો તમારે એની ઉપર શું લેવો છે, ટ્રાફિક લેવો છે, એન્ગેજમેન્ટ લેવું છે, તમારી એપને ઇન્સ્ટોલ કરાવવી હોય તો એના માટેની એપ અલગ હોય છે, વિડીયો ઉપર માત્ર વ્યૂઝ કરાવવા હોય તો એના માટે અલગ હોય છે, બ્રાન્ડનું અવેરનેસ કરાવી તો એ અલગ છે, ખાલી તમારે પોસ્ટ ઉપર રીચ જ કરાવી છે તો એની એડ આખી અલગ ને અલગ આવે છે, એમ કન્વર્સેશન કરાવવા હોય તો એના માટેનું આઈથી આખું કન્વર્સેશન હોય છે, લીડ જનરેટ કરાવવાની થતી હોય તો એ મળે છે, તમને એમ હોય કે મારે મેક્સિમમ મેસેજ મેળવવા છે તો એ કરાવી શકાય છે. બેઝિક અમારી સૌથી વધારે ફેમસ ને સૌથી વધારે ઉપયોગ થતી હોય એવી જો કોઈ હોય
તો કન્સિડરેશન ની અંદર એન્ગેજમેન્ટ આવે છે, એન્ગેજમેન્ટ ઉપર અમે વધારે પડતું કરતા હોય છે. હવે પોસ્ટ ઉપર એન્ગેજમેન્ટ લેવું છે, પેજ લાઇક કરવા છે કે ઇવેન્ટ નું પ્રમોશન કરવું છે, તો અમારે પોસ્ટ ઉપર આપણે એન્ગેજમેન્ટ લેવાનું છે, તો એને હું કન્ટિન્યુ કરું. એટલે એક આખી એડ જે હોય એમાં આખું આ રીતનું સેટ થતું હોય છે. પછી એની થોડી ઘણી ડિટેલ આપણે ભરશું અને એની બેલેન્સ વગેરે આપણે અહીંયા 100 રૂપિયા સેટ કરીએ છીએ, તો 100 રૂપિયા હું અહીંથી સેટ કરું છું. હવે એના વધારાના ઓપ્શન પણ ઘણા આવશે. એવરી ડેઝ ડેઇલી બજેટ 100 રૂપિયાનું મેં અહીં સેટ કર્યું છે અને હું અહીંથી નેક્સ્ટ કરતો જાઉં છું. બીજું કાંઈ એન્ગેજમેન્ટ વગેરે બધું અહીંથી ને એડ કરાવી શકાય છે પોસ્ટ ઉપર એન્ગેજમેન્ટ લેવાનું. પછી એમાં પણ થોડા ઓપ્શન આવે છે. પછી તમે તમારી કેમ્પેનનું નામ પણ લખી શકો છો. બધું સેટ થાય તો પછી તમે અંદર જતા જશો. એટલે બજેટ શું છે, કેટલું તમારું ઓડિયન્સ રીચ થાય છે એ તમને અહીંયા થોડું બતાવશે. એમ બાકીની બધી ડિટેલ તમને અહીંથી બતાવશે. તો આનાથી આખી એક એડ અલગથી ક્રિએટ થતી હોય છે. પછી તમારે કોઈ એક પોસ્ટ સિલેક્ટ કરવાની થતી હોય. પેજ તો સિલેક્ટ થઈ ગયું છે, હવે એની અંદરમાં મારે કોઈ પોસ્ટ સિલેક્ટ કરવાની થતી હોય તો એ મારે પોસ્ટ કઈ પોસ્ટ ઉપર મારે પ્રમોશન કરવું છે એ બતાવશે. આજે મારું આ પેજ છે, હવે એ એમ કે છે કે તમારું એ જે આખું છે એ પોલિટિકલ ઇસ્યુ રિલેટેડ આખી તમારી એડ છે. એટલે નીચે તમારું નામ જશે અને એ પોસ્ટની નીચે તમારું બધું આખી ડિટેલ જશે, એટલે કોણે એક્ઝેક્ટ પોસ્ટ કર્યું છે એ બી બધું બતાવશે. તો એ બધું આખે આખું અહીંથી તમે પ્રમોશનની અંદર સેટ કરાવી શકો. પછી હું પબ્લિશ કરીશ એટલે આખી એડ મારી પબ્લિશ થઈ જશે. એટલે આ આખું મારે તમને એડ માટે સમજાવવાનું હતું. હવે જે મારે એક તમને આખું સમજાવવાનું છે એ ક્રિએટ ઓડિયન્સ. ઓકે, જો અહીંયા તમે એડવર્ટાઇઝની અંદર જશો તો ઓડિયન્સ કરીને ઓપ્શન આવે છે. આ ઓડિયન્સ મિત્રો બહુ સારી રીતે સમજજો, કારણ કે હું તમને ઓડિયન્સ, મારી થોડી સ્ક્રીન ખુલે ત્યાં સુધીમાં ઓડિયન્સ શું હોય છે એ સમજાવી દઉં. આપણી સ્ટોપ સ્ક્રીન કરીને હું સમજાવું છું. ઓડિયન્સ એ સમજવા જેવી વસ્તુ છે કે ઓડિયન્સ શું છે. ફેસબુકની અંદર ઓડિયન્સ શું છે, પેઇડ જે લોકો કરતા હોય છે એ આપણે એન્ગેજમેન્ટમાં પેઇડ આપી દેતા હોય છે, અથવા તો ફેસબુકના કોઈ પણ પોસ્ટ ઉપર આપણે પેઇડ આપી દેતા હોઈએ છીએ એમને, આપણા રૂટીન પેજ ઉપરથી, અને આપણા પેમેન્ટમાંથી પેમેન્ટ કટ થઈ જતું હોય છે અને એ પોસ્ટ જે લોકો સુધી પહોંચવાની હોય ત્યાં એક્ઝેક્ટ પહોંચી જતી હોય છે. પણ એનું મહત્વ શું છે, જો તમે આ હું તમને ક્યાં કઈ રીતના સમજાવી શકું, મને પણ આનું નોલેજ નહોતું. પણ જો તમે વધારે એડ કરવાનું સ્ટાર્ટ કરશો તમારી પોસ્ટ ઉપર અથવા તમારા પેજ ઉપર, તો તમને ફેસબુકથી ને સામેથી કોન્ટેક્ટ ઇમેલ કરશે અથવા તમને ડાયરેક્ટ ફોન કરશે. જો તમારો વ્યવસ્થિત ફોન નંબર તમે વ્યવસ્થિત રીતે બધી જગ્યાએ આપેલો હશે તો એમનો તમને એક ફોન આવશે અને એ તમને એડમાં તમે શું શું ભૂલ કરી રહ્યા છો અને તમને શું તકલીફ પડી રહી છે એના વિશે તમને ડાયરેક્ટ માહિતી માંગશે અને ડાયરેક્ટ તમારી સાથે ચર્ચા કરશે. અને એ ચર્ચા એવી નહીં કરે કે 5-10 મિનિટમાં પૂરી થઈ જાય, એ તમારી સાથે કલાક, 2 કલાક, 3 કલાક સતત બેસશે. તમારું કોમ્પ્યુટરનું આખું તમને એનું એસેસ પણ એ લેશે અલગ અલગ રીતે, તમારા સ્ક્રીન શેર વગેરે એ જોશે બધું અને તમને પ્રેક્ટિકલ કરીને આખું સમજાવશે કે ભાઈ તમારે એડ એક્ઝેક્ટ કઈ રીતના હોવી જોઈએ, કઈ રીતના તમારે એડ કરવી જોઈએ. તમે થોડી નાની મોટી 200-500 ની એડ ક્યારેક કરીને પછી બંધ થઈ જતા હોય એના માટે વાત નથી, પણ કોઈ વ્યક્તિ હોય કે જેને રેગ્યુલર એડ કરવાનું થતું હોય તો એને આ રીતના એ લોકો ગાઈડ કરે છે. એટલે હું વચ્ચે રેગ્યુલર એડ કરતો હતો અમારા ક્લાયન્ટ્સની, તો મને એમનો કોલ આવ્યો મલેશિયાથી, એક એનો જે પર્સન ઓથોરાઇઝ કરેલા છે એણે મને 3-4 દિવસ સુધી ટ્રેન કર્યો અને સમજાવ્યું. રોજ મારી સાથે 1.5-2 કલાક બેસે. એ આપણા સમયે પાછા આવે એવું નહીં કે એનો ટાઈમે આપણે આવે, એ આપણે એને જે ટાઈમ આપીએ એ ટાઈમે એક્ઝેક્ટ આપણે એ સામે એના કોમ્પ્યુટરમાં બેસી જાય અને આપણે આપણું બધું આપણે ગાઈડ કરે. ત્યાં વચ્ચે કોઈ સાથે વાત પણ ન કરે, કંઈ ન કરે, માત્ર એને જે રેગ્યુલર એડ કરે છે એની સાથે જ એ લોકો ઇન્ટરેક્શન કરે. અને જ્યાં સુધી આપણા તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન ન થઈ જાય ત્યાં સુધી એ આપણે સતત સમજાવી રાખે કે તમારે અહીંયા આ ભૂલ કરો છો, તમે અહીંયા આ ભૂલ કરો છો, તમારે આ રીતના એડ કરવી જોઈએ, તમારે પેજનું સેટિંગ આ પ્રકારનું હોવું જોઈએ. એ બધું આપણે ફેસબુકની ઓથોરાઇઝ પર્સન આપણે બધું સમજાવે છે અને એ આપણા ઓફિશિયલ આઈડી ઉપરથી અને ઓફિશિયલ ફેસબુકનો પર્સન જ આપણે વિશ્વમાંથી કોઈ પણ જગ્યાએથી કરે, એટલે એનું બધું ઇંગ્લિશમાં આપણે કરવું પડે.
પણ મારું તો તમને ખબર કેવું ઇંગ્લિશ છે, હવે હું આજે બોલું છું તો પણ કેવું થાય, છતાં પણ મેં 3-4 દિવસ સુધી ઇંગ્લિશમાં મારું એને હાવ ભાંગું ટૂટું ઇંગ્લિશ મારું બોલતો તો પણ એને બધું સમજાતું હતું કે આ ભાઈને ઇસ્યુ શું આવી રહ્યા છે અથવા હું શું કહેવા માંગુ છું. તો એને બધો પ્રશ્નોના સોલ્વ કરી, સોલ્યુશન કરી અને મારી સાથે એને ડિસ્કશન આવ્યા અને મને એને સમજાવ્યું કે તમારું સૌથી પહેલી તમારી ભૂલ છે એ લોકલ લાઇક તમારે સેટ નથી કરેલું, એટલે તમે ઓડિયન્સ સેટ નથી કર્યું. હવે કોઈ પોલિટિકલ પર્સન હોય અને એ પોલિટિક્સની એડ સતત આપતા હોય તો એને એને જોવાવાળો વર્ગ પછી કટલેરી ખરીદવા વાળો ન હોય, એને જોવાવાળો વર્ગ કોઈ બીજો ન હોય શકે, કે કોઈ મોટા ઉદ્યોગપતિઓ હોય તો એ કાંઈ સામાન્ય કોઈ પ્રમુખ હોય જિલ્લાના કે કોઈ કાર્યકર હોય કે એમની જ્યારે એડ મુકાતી હોય તો એને એને સાથે કાંઈ રિલેટેડ ન હોય. અથવા આપણે ચોખ્ખા શબ્દોમાં માની લઈએ કે બીજેપીના કોઈ કાર્યકરે એની પેઇડ કરી છે એડ વસ્તુ અને પેઇડ મૂક્યું છે તો એ કાંઈ કોંગ્રેસના કાર્યકર્તા માટે કામની નથી. પણ આપણે જ્યારે પોસ્ટ ને પેઇડ કરીએ છીએ ત્યારે એ પેઇડ એવી રીતના કરીએ છીએ કે સરાઉન્ડિંગ વિસાવદર જેટલા લોકો હોય એ બધાને દેખાય, પછી એમાં કોંગ્રેસ પણ આવી જાય, બીજેપી પણ આવી જાય, બધા આવી જાય, બધો વિષય બધા લોકોને એ કામમાં લાવી. તો ફેસબુકનું કહેવાનું એમ થાય છે કે તમે એડ કરો, પેમેન્ટ પણ કરો ફેસબુકને, પણ એવી જગ્યા ઉપર કરો ને એવા લોકો વચ્ચે કરો કે જે ખરેખર આ સબ્જેક્ટને રિલેટેડ હોય. આજે કોઈ મારી કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ હોય કે ભાઈ હું કોઈ મોબાઈલ બનાવું છું, મારી મોબાઈલનું યુઝર્સ છે તો એ મારા કામના છે, તો પછી મારા જે અમુક રેન્જના લોકો હોય, જે આઈફોન હું વેચવા બેઠો છું તો પછી આઈફોનને રિલેટેડ જે ખર્ચો કરવાવાળો વર્ગ હોય અને આઈફોનમાં જે લોકોને ઇન્ટરેસ્ટેડ હોય એવા લોકો સુધી જો મારી એડ પહોંચે તો પછી એ આઈફોનનો જે એડનો હું ખર્ચ કરું છું એ મને પોસાય એઝ અ મોબાઈલના કોઈ સેલર તરીકે. પણ એન્ડ્રોઈડના જે 4-5,000, 7,000, 10,000 ફોન યુઝ કરતા હોય અને એ લોકોને પાસે મારી આઈફોનની સતત એડ જાય રાખે તો એ એમાં ઇન્ટરેસ્ટેડ રહે નહીં. તો એના માટે આ આખું એને સેટઅપ બેસાડ્યું છે કે લોકલ લાઇક તમારે સેટ કરવાનું, એટલે લોકલ લાઇકની અંદર કેવા લોકો એન્ટર થાય છે કે જેણે તમારા પેજની અંદર 365 દિવસની અંદર કોઈ પણ પ્રકારનું એન્ગેજમેન્ટ આપ્યું હોય, લાઇક્સ કોમેન્ટ શેર કર્યા હોય, અને એને આપણે એન્ગેજમેન્ટ શું છે એ આપણે અગાઉ સમજી લીધું છે, એટલે તમારા એ પોસ્ટ ઉપર જેટલો લોકોએ એન્ગેજમેન્ટ આપ્યું છે એ એન્ગેજમેન્ટ વાળા લોકો અને એને રિલેટેડ, અને એને રિલેટેડ એન્ગેજમેન્ટ જેણે કર્યું છે એની ફ્રેન્ડ લિસ્ટમાં અથવા એના પ્રોફાઇલની અંદર જે લોકો હોય એવા લોકો સુધી તમારી એડ જાય. જે લોકો આપણા પેજમાં લાઇક ભલે કરતા હોય, ભલે આપણા એરિયામાં જ રહેતા હોય, બધું બરોબર, પણ ક્યારેય એણે આપણી કોઈ પોસ્ટ ઉપર એન્ગેજમેન્ટ નથી આપ્યું, મતલબ આપણી ગમે એટલી પોસ્ટ આપણે મૂકીએ છીએ પણ એમાં એ લોકો ઇન્ટરેસ્ટ નથી ધરાવતા, એમાં કોઈ લાઇક્સ નથી કરતા, કોમેન્ટ્સ નથી કરતા, શેર નથી કરતા કે એને ક્લિક મારીને ઓપન પણ નથી કરતા, તો આવા લોકો સુધી આપણી એડ ન જાય. પણ એ એડ એવા લોકો સુધી જાય કે જે ખરેખર આપણા પેજમાં ઇન્ટરેક્શન કરતા હોય. તો આ લોકલ લાઇક આપણે ઓડિયન્સની અંદર સેટ કરવાનું હોય છે અને પછી એને આપણા એડની અંદર એડ કરાવવાનું હોય છે. તો એ ખૂબ જરૂરી છે, એટલે મારે હું તમને પાછું સ્ક્રીન ઉપર લઈ જાઉં અને જે લોકલ લાઇક કઈ રીતના ક્રિએટ થાય એ તમે જોઈ શકશો. મેં અહીંયા એક મારું ઓલરેડી એક ઓડિયન્સ સેટ કરી નાખ્યું છે. માની લો કે આપણે હું એ ઓડિયન્સને ડિલીટ મારી દઉં છું, બરોબર, આ બધા છે જેટલા મારા એને હું ડિલીટ કરી નાખું છું મારા ઓડિયન્સને જ. આ મેં ડિલીટ કરી નાખ્યું છે, ફરી રિફ્રેશ થઈ જશે આગળ. ઓકે, ઓડિયન્સ પણ ડિલીટ કરી નાખું છું. બે બનશે, પેલા ઓડિયન્સ બનાવવાનું થશે અને પછી એનું લોકલ લાઇક બનાવવાનું થશે. હવે તમે મેં તમને જે ઓપ્શન આપ્યો હતો અને આપણે ઓડિયન્સની અંદર ગયા હતા તો એ ઓડિયન્સની અંદર છે. એ ખાસ ધ્યાન રાખજો કે તમે ઓડિયન્સ કેની અંદર સેટ કરો છો. અત્યારે હું ઓડિયન્સ સેટ કરું છું એ મારી વાઈફના એકાઉન્ટની અંદર આનું ઓડિયન્સ સેટ થઈ રહ્યું છે. તો સૌથી પહેલું તમારું કામ જે હોવું જોઈએ એ પેલા ઓડિયન્સ ક્રિએટ કરવાનું છે. એમાં ઇંગ્લિશમાં પણ તમને ડિટેલ આપી છે, લર્ન મોરમાં જશો તો પણ તમને માહિતી મળશે. ત્યાર પછી લોકલ લાઇક ઓડિયન્સ આવે છે અને પછી સેવ ઓડિયન્સ આવે છે અને સ્પેશિયલ ઓડિયન્સ આવે છે. સેવ ઓડિયન્સ એટલે ટૂંકમાં કહી દઉં તો તમારી પાસે જે પડ્યો છે ડેટા
કોઈ વ્યક્તિઓ પાસે 30,000 લોકોનો કોન્ટેક્ટ હોય, 50,000 લોકોનો કોન્ટેક્ટ પડ્યો હોય કે જે એમના પોતે ડીલર હોય કે એના એને પોતે કંપની ચલાવતા હોય, પછી નીચે એના ડીલરની સંખ્યા હોય અથવા શોપર્સ જેટલા હોય, જેટલા લોકો શોપ ધરાવતા હોય અને એની પ્રોડક્ટ એની શોપની અંદર વેચાતી હોય, અથવા કોઈ સોફ્ટવેર એન્જિનિયર હોય તો આઈટી કંપનીઓ જે કાંઈ એના સોફ્ટવેર ખરીદતી હોય, સ્કૂલવાળા હોય કે એવા લોકોનો ડેટા એની પાસે હોય કે જે ભવિષ્યમાં ઈજ ડેટાની અંદરથી એમના ક્લાયન્ટ જનરેટ થવાના હોય, તો તમે એટલા લોકોની વચ્ચે જ તમારું પ્રમોશન કરાવી શકો કે જે તમારી પાસે ડેટા પડ્યો છે. તો એના માટે તમે ક્રિએટ ઓડિયન્સ કરશો તો ત્યાં તમને CVS ફાઇલ તમારે અપલોડ કરવાની થશે. CVS ફાઇલ શું છે એનો ડેટ એ આપણે સોરી CSV ફાઇલ એ શું છે એ આપણે હું તમને એક દિવસ પ્રેક્ટિસ કરીને સમજાવીશ કે ભાઈ ગૂગલની અંદર કોન્ટેક્ટ ડેટા જે ક્રિએટ થતો હોય અને ડોટના ફોર્મેટમાં આવતું હોય છે, એટલે બે કોલમ હોય છે, એક સાઈડમાં નંબરિંગ હોય છે, એક સાઈડમાં એમનું નામ હોય છે, એ રીતના જે આખો એક્સેલની શીટ ક્રિએટ થઈ જાય છે એની અંદર. અને આપણે જો એને ટેક્સ્ટ ફોર્મેટમાં લઈએ તો નામ નંબર પછી ડોટ સ્પેસ સોરી ઇન્વર્ટ શું કહેવાય આપણે ફૂલ સ્ટોપની બાજુમાં અલ્પવિરામ, અલ્પવિરામ પછી થોડો સ્પેસ મૂકવાનો પછી પાછું નામ, એટલે આ રીતનો કોમા સોરી કોમા મૂકી અને એનો આખો કોમા થ્રુ આખું એનું બનતું હોય છે એ ફાઇલ. એ પછી આપણે એની ઉપર ઈ ફાઇલ ઉપર અભ્યાસ કરશું કે ફાઇલ કેવા પ્રકારની હોય. અને ઈ ફાઇલ તમે અહીંયા અપલોડ ડાયરેક્ટ કરો તો તમારો બધો ડેટા ફેસબુકમાં વયો જાય છે એ નામ નંબર સાથે. અને એટલા લોકો જે ફેસબુક ચલાવતા હોય કે જે મોબાઈલ નંબર ઉપર જે ફેસબુક ચલાવતા હોય તો એવાને એ ફાઇન્ડ કરી અને એમની વોલ ઉપર એ બધું બતાવતા હોય છે, એટલે એ પર્ટિક્યુલર બનતું હોય છે. પણ આ બે વસ્તુ જે છે એ ફેસબુકની અંદર એનું ક્રિએટ થાય છે. સૌથી પહેલા આપણે એક ઓડિયન્સ ક્રિએટ કરીએ છીએ. ઓડિયન્સ ક્રિએટ કરવાની અંદર તમને એ પૂછે છે કે તમારે ઓડિયન્સ ક્રિએટ કેની ઉપર કરવું છે, તમારા વેબસાઇટનું ઓડિયન્સ ક્રિએટ કરવું છે, કસ્ટમ લિસ્ટનું કરવું છે, મેં તમને જેમ આગળ સમજાવ્યું એમ એપની એક્ટિવિટી ક્યાં ક્યાં, તમે કોઈ એપ આની સાથે ફેસબુકમાં કનેક્ટેડ હોય તો એની સાથે છે, ઓફલાઈન એક્ટિવિટી ઉપર તમારે ઓડિયન્સ બનાવવું છે, તમારા વિડીયો ઉપર કાંઈ બન્યું હોય તો ત્યાંથી લેવું છે, ઇન્સ્ટાગ્રામનું જે બિઝનેસ પ્રોફાઇલ તમે બનાવી છે એમાંથી લેવું છે, લિસ્ટમાંથી લેવું છે, ઇવેન્ટમાંથી લેવું છે કે ઇન્સ્ટન્ટ એક્સપિરિયન્સમાંથી લેવું. પણ આપણે જે ઓડિયન્સ ક્રિએટ કરવાનું છે એ આપણે ફેસબુક પેજમાંથી ઓડિયન્સ ક્રિએટ કરવાનું છે. તો હવે મને આખું આ ઓડિયન્સ ફેસબુક પેજમાંથી કરવાનું કહે છે, તો ક્યાં ફેસબુક પેજનું ઓડિયન્સ તમારે લેવું છે? ઓડિયન્સ મતલબ જ્યાંથી એંગેજમેન્ટ આવે છે ત્યાંથી ને એ લોકોનું. તો મારી પાસે ઘણા બધા પેજીસ છે અને ઘણા બધા લોકો મોટા મોટા સેલિબ્રિટીના ને બીજા ફર્મના ને રિસોર્ટના ને મારા પોતાના ને ફિલ્મવાળાના ને કોઈ કંપનીઓના ને કે જેના હું કામ કરતો એ બધાના એકાઉન્ટ મારા આની અંદર પડ્યા હોય. તો એ મહિલા મારા એક ક્લાયન્ટનું હું તમને બતાવું. તો અહીંયા મેં મારા ક્લાયન્ટનું એક આખું પેજ સિલેક્ટ કર્યું છે અને અહીંયા એમાં એમ લખ્યું છે કે એવરીવન હુ એન્ગેજ વિથ ધીસ પેજ, એટલે આ પેજ સાથે 365 દિવસની અંદર જે લોકોએ લાઇક્સ કોમેન્ટ્સ શેર કર્યું છે એવા લોકોનું મારે એક ઓડિયન્સ બનાવવું છે. ઓડિયન્સનું નામ શું આપવું? તો કિરીટ પટેલ એના પેજ ઉપર હું બનાવું છું, એટલે અને પેજ પાછળ લખી નાખું છું, એટલે કિરીટ પટેલ પેજ નામથી હું એ ઓડિયન્સ એક ક્રિએટ કરું છું. બરોબર છે? હવે આ ઓડિયન્સ એક આખું મારું ક્રિએટ થઈ ગયું. એની અંદર 1,000+ લોકો બિલો 1,000 પોપ્યુલેટિંગ છે, એટલે એ હમણાં થોડી વારમાં જ આખું રિફ્રેશ થઈ જશે ને ત્યાં મારું કેટલા લોકો એક્ઝેક્ટિવ પેજની અંદર ઓડિયો કરાવે છે એ આગળ ફેસબુક એની રીતે બતાવી દેશે. હવે અહીંયા જ આવે છે એ એક વખત તે પેજ ઓડિયન્સ ક્રિએટ થઈ ગયું છે કસ્ટમ ઓડિયન્સ, પછી તમારે બીજો સ્ટેપ જે છે એ અહીંયા ક્રિએટ ઓડિયન્સની નીચે લોકલ લાઇક ઓડિયન્સ કરીને આવે છે. તો આ લોકલ લાઇક ઓડિયન્સ જે છે એ તમારે ત્યાંથી લોકલ લાઇક ક્રિએટ કરવાનું છે. એટલે લોકલ લાઇક તમે ક્રિએટ કરશો એટલે એની અંદર તમને તમારો જે સિલેક્ટ સોર્સ કયો છે, તમારે કેમાંથી તમારે કરાવવું છે એ બતાવશે. તો મેં અગાઉથી જેટલા ઓડિયન્સ ક્રિએટ કરેલા મારી પાસે હતા એના લિસ્ટ મને અહીંયા બતાવે છે, પણ એમાં મેં હમણાં જે કર્યું એ નથી બતાવતું, એટલે હું એની અંદર અહીંથી સર્ચ મારીશ એટલે મને એ પેજ મળી જશે હમણાં, અથવા અહીંયા નથી આવતું અધર સોર્સ ની અંદર આવી ગયું છે. બરોબર? એમાં ઉપરનું જે છે પેજ છે એ નથી લેવાનું, પણ હમણાં જે આપણે કસ્ટમ કર્યું છે એ લેવાનું છે. એટલે કસ્ટમ કર્યું છે એની અંદર શું આપણે ડેટા સિલેક્ટ કર્યો છે એ યાદ રાખવાનું કે 365 દિવસની અંદર જે કોઈ મારા આ પેજની અંદર લાઇક્સ કોમેન્ટ્સ કે શેર કરીને ગયા છે એવા લોકો અને ઈ લોકોના ફ્રેન્ડ્સ
એટલા લોકો સુધી જ મારી એડ જવી જોઈએ, આવું ક્રાઇટેરિયા તમે બાંધી દો છો. અને એ ઓડિયન્સની સાઇઝ કેટલી હોવી જોઈએ, તો 1% છે તો 1% નહીં, પણ એને ખેંચી અને તમારે 10% કરી નાખવાની, એટલે એકદમ બ્રોડ સાઇઝની અંદર મને એનો ડેટા મળી જશે, બરોબર. પછી લોકેશનની અંદર એ લોકો ક્યાંના હોવા જોઈએ, તો હું અહીં જૂનાગઢ પણ લખી શકું, ગુજરાત પણ લખી શકું, પણ ઇન્ડિયા લખવું સૌથી બેસ્ટ રહેશે. એટલે તમારે અહીંયા ડિફોલ્ટની અંદર ઇન્ડિયા રાખવું અને આ રીતનું નીચે મૂકી દેવું. હવે મને અહીંથી એવું બતાવે છે કે 36.7 મિલિયન પીપલની રીચ તમે જે ક્રાઇટેરિયા સેટ કર્યો છે એમાં અમને મળે છે, તો એટલા લોકો સુધી તમારું આ લોકલ લાઇક ક્રિએટ થશે અને એટલા લોકોની અંદરથી અમે ગોતશું. આ જે 36 મિલિયન પીપલનો જે ડેટા છે એમાંથી તમારા જે જોઈએ છીએ એ માણસોને અમે ફાઇન્ડ કરી લેશું અને એ લોકો સુધી અમે તમારી એડને બતાવશું. તો આ અહીંયાથી ક્રિએટ અ લોકલ લાઇક કરી અને નીચે આવી ગયું છે. હવે એ પ્રમોશન માટે આ લોકલ લાઇક રેડી છે, બરોબર છે. તો અહીંથી આપણે હવે કઈ પણ પ્રકારનું પ્રમોશન કરી શકીએ. હવે જો પોલિટિકલ ઇસ્યુનો આ છે એનું મારી પરમિશન કદાચ બંધ છે, તો હું એક પ્રમોશન કરવાની કોશિશ કરીશ કે પ્રમોટ થઈ છે કે નથી થતું. તો અહીંથી આપણે બૂસ્ટ પોસ્ટ કરાવી શકાય આ રીતના, અને બૂસ્ટ પોસ્ટ જ્યારે આપણે એ પોસ્ટને આપશું એટલે એ પ્રમોશન જ થયું છે પોસ્ટનું, બરોબર. ત્યારે એનો એનો લુક કેવો છે એ બધું અહીંયા બતાવશે. કોણ પ્રમોટ કરવાનું છે, તો મારું જે બિઝનેસ મેનેજરનું નામ છે એના નામથી ચાલે છે, એના દ્વારા પ્રમોટ થવાનું છે. પછી અહીંયા જે તમને મેં તમને વાત કરી હતી કે તમારું જે પ્રમોશન કયા પ્રકાર કોના દ્વારા તમારે કરવું છે, તો અહીંયા તમારું યોર કસ્ટમ ઓડિયન્સ સિલેક્ટ કરવાનું. યોર કસ્ટમ ઓડિયન્સ સિલેક્ટ કરશો એટલે એની અંદર તમે જેટલા લોકલ લાઇક ક્રિએટ કરેલા છે આ પેજની અંદર એટલા બતાવશે. એમાં મેં આપણે જે હમણાં ક્રિએટ કર્યું ક્રિએટ પટેલ પેજ ઓડિયન્સ, તો એ પેજ ઓડિયન્સ મેં સિલેક્ટ કર્યું છે, એની અંદર આખે આખું આ પ્રમોશન જવાનું છે. હવે એ પ્રમોશન મારું કેટલા દિવસ ચલાવવાનું છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારે એક દિવસ ચલાવવું છે એટલે ત્યાં એક દિવસ કરવાનું. પછી તમારી એમાઉન્ટ કેટલી છે એ તમારે જોવાનું છે, તો મારે એમાઉન્ટ માત્ર 50 રૂપિયા સેટ કરવી છે. તો મારું ટોટલ બજેટ એની અંદર 9 રૂપિયા ટેક્સ લાગે છે એટલે 59 રૂપિયા એમાં થાય છે. એ પેમેન્ટ મારે કેમાંથી કટ કરાવવું છે, તો મારા જે બે એકાઉન્ટમાં પેમેન્ટ પડ્યા છે, એક શીતલ રાઠોડમાં 250 રૂપિયા પડ્યા છે, મારા એકાઉન્ટમાં પણ થોડાક પડ્યા છે, તો એ બંને માંથી ને આપણે કટ કરાવવાના છે. તો મારે આ શીતલ મારી વાઈફના એકાઉન્ટમાં જે 250 પડ્યા છે એમાંથી મારે કટ કરાવવા છે 50 રૂપિયા. તો હવે અહીંથી અવેલેબલ બેલેન્સ પણ બતાવીશ, જો 200 એકાઉન્ટ બેલેન્સ છે. હવે હું આથી વધારે જો કરી નાખીશ, મારો 50 ની જગ્યાએ હું 500 રૂપિયા કરી નાખું છું પેમેન્ટ, તો મને તરત જ કહેશે કે ભાઈ તમારું બેલેન્સ એટલું છે નહીં, એટલે તમારી એડ થશે નહીં. ઇન્ક્રીઝ યોર ડ્યુરેશન ને ઇન્ક્રીઝ યોર સ્પેન્ડિંગ લિમિટ, એટલે તમારી પાસે માત્ર 290 રૂપિયા છે, તો તમે એને ઇન્ક્રીઝ કરો. ઇન્ક્રીઝ કરવાનું કહેશે એટલે પછી ત્યાં જો આપણે ક્લિક મારશું, તો ફરી આપણે આપણા જે પેજને આ જે પેમેન્ટ અંદર એડ કરવાનું હતું એના ઉપર આપણે લઈ જઈએ છે. અહીંથી ડાયરેક્ટ નથી જતું, એટલે આ આપણે જ્યાં ઓમાંથી ગયા હતા ત્યાંથી જ આપણે એમાં પેટીએમ દ્વારા આપણે જે એડ કરવાનું કર્યું ત્યાંથી કરવાનું થશે તમારે એમાં એની અંદર બેલેન્સ. એટલે આપણે 50 રૂપિયા અત્યારે રાખીને આ રીતના કરી શકીએ. અને હવે જેવું હું અહીંથી બૂસ્ટ આપી દઈશ, બૂસ્ટ કરીને હું સેટ કરીશ, એટલે તરત જ મારા 59 રૂપિયા મારા 251 માંથી કટ થશે અને એ પેજ આખી બૂસ્ટ થઈ જશે. મિનિમમ બજેટ પર ડે નું આ લોકોએ હવે વધારે દીધું છે, 40 રૂપિયા હતા એ હવે એને 76 રૂપિયા કરી નાખ્યા છે, એટલે આપણે પેમેન્ટ 80 રૂપિયાનું કરાવવું પડે બજેટ, તો જ એ આપણે બૂસ્ટ કરવા દેશે એમ કહે છે. એટલે ટોટલ તમારા 94 રૂપિયા થશે. હવે આ મને શીખવા મળ્યું, હું અત્યાર સુધી ચાલીને આવે એમ માં કે ફેસબુક રોજે રોજ 40 રૂપિયાનું આપણે મિનિમમ કરવા દઈએ, પણ 40નું નહીં હવે મિનિમમ 76 રૂપિયા એને કરી નાખ્યા છે, એટલે મોંઘવારી ન્યાય પૂગી ગઈ છે. સારું, એટલે આ રીતના અહીંથી ને બૂસ્ટ આ રીતના કરાવી શકાય. પણ એ ધ્યાન રાખજો કે જ્યારે પોલિટિકલ પેઇડ થતા હોય ત્યારે એ પેઇડની અંદર કોણ આ વ્યક્તિનું પ્રમોશન કોના દ્વારા કરવામાં આવે છે, તો એ બધો હિસાબ આ વ્યક્તિના નામે ચડે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે પોલિટિકલ કે નેશનલ ઇસ્યુને રિલેટેડ પેઇડ થતા હોય તો એ તમારે અગાઉથી પરમિશન લેવી પડે છે ફેસબુકમાં, અને બધો તમારો હિસાબ તમારું એકાઉન્ટ બધું તમારે તમારી આઈડેન્ટિટી કન્ફર્મ કરાવવી પડે છે,
પછી જ તમે એને પેઇડ કરાવી શકો. અધરવાઇઝ તમે કોઈ પોલિટિકલ પર્સન કે પોલિટિકલ ઇસ્યુ, પોલિટિકલ પાર્ટી રિલેટેડ અથવા નેશનલ ઇસ્યુને રિલેટેડ કોઈ પણ પ્રકારની પોસ્ટને પેઇડ ન કરાવી શકો. રૂટીન તમારા બિઝનેસની પોસ્ટ હોય, તમારી પ્રોડક્ટની પોસ્ટ હોય તો એને તમે નોર્મલી વિધાઉટ તમારી આઈડેન્ટિટી કન્ફર્મ કરાવવા પણ પોસ્ટ કરાવી શકો. પણ આ બે વસ્તુ અહીંથી જોવાની જશે. હવે અહીંથી બૂસ્ટ આપશો એટલે પર્સન સ્ટાર્ટ થઈ જશે અને મારું જે એકાઉન્ટ છે એમાંથી પેમેન્ટ કટ થશે, એટલે મારે કોઈ પણ પ્રકારનું ક્રેડિટ કાર્ડ કે કંઈ આપવાની જરૂર નથી પડી. આ રીતનું આખું અહીંથી પ્રમોશન થઈ શકે. હવે હું આખી એડ કેન્સલ કરાવવા નાખી રહ્યો છું, જે માત્ર મેં તમને સમજાવવા માટે જ કરાવી હતી. આખે આખું લુક અલાઈક છે. હું થોડી વાર અહીંથી આપણી સ્ક્રીનને સ્ટોપ કરાવું છું અને તમારી લોકોની કંઈ ક્વેરી કે પ્રશ્ન કે આટલું બધું હોય તો હું પણ થોડો રેસ્ટ થઈ લઉં, પોરો ખાઈ લઉં બોલવામાં મેં લીધું, કારણ કે સબ્જેક્ટ વધારે પડતો લેન્ધી હતો એવું માનું છું. ગઈકાલનો પણ હતો અને આજનો પણ સબ્જેક્ટ આજે છે એ લેન્ધી જ છે, અઘરો જ છે સબ્જેક્ટ, એટલે સમજવું અઘરો છે. પણ જેટલા લોકો છીએ આ બધા સમજુ છીએ, એક્સપર્ટ છીએ, અને આ જે સબ્જેક્ટ છે એને કદાચ હું યુટ્યુબ ઉપર પણ નહીં મૂકું અને આપણા જેટલા લોકો છે એના પૂરતો જ સીમિત રહેશે. અને ફેસબુકમાં લાઈવમાં પણ કદાચ હું અહીંથી આ વિડીયો થોડી વાર પછી આપણે ડિલીટ પણ મારી દેશું, કારણ કે આ વિષય થોડો મોનોપોલી જેવો પણ છે. કારણ કે આડેધડ બધા લાઈવ તો કરે જ છે, બધા પેઇડ તો કરે જ છે, પણ શીખવો જરૂરી હતો અને બધા લોકો શીખી લે એ બી જરૂરી છે. અને ધીમે ધીમે અમુક વસ્તુ પછી હું એવું માનું છું, તમે પણ કદાચ માનતા હશો, કે બધું પબ્લિકમાં આપી દેવું એ જરૂરી નથી. કે જે શીખાવો હોય તો આટલું આ સબ્જેક્ટ છે એટલું બધું લોકલ લાઈક લેવું અને લોકલ લાઈક નો ઉપયોગ કેમ તમારે કરવો તો જ તમારી એડ ઇફેક્ટિવ થતી હોય છે. બાકી તમે ઓડિયન્સ જ ફાઇન્ડ ન કરી શકો કે મારે મારી પોસ્ટ કોને બતાવી એ તમે નક્કી ન કરી શકો તો તમારી એડની પાછળ બધા લોકો 95% લોકો એવા છે કે જે ખર્ચ કરે છે કે એને આ બધી વસ્તુ આખી જોતી હોય છે. તો જે ખર્ચ કરે છે ખૂબ જાજો, એને આપણે એને પૂરતું એનું વળતર એને ન મળતું હોય એટલે એ આખું આપણે જોઈ શકીએ. બરોબર છે. સારું મિત્રો, હવે કોઈને પ્રશ્ન હોય તો કેજો. પ્રશ્નમાં સંજયભાઈ એક વસ્તુ મેં માર્ક કરી છે કે આ જે તમે કીધું મોનોપોલી તો છે, પણ ફેસબુક પાસે ડેટાનું જે ઓવરકમ હોય ને, ડેટા જે રીતના એનાલિસ્ટ કરીને પછી તમને જે પીસે છે લોકલ કે કંઈ, મોસ્ટ સેન્ટ્રલાઇઝેશન ખતરનાક કહેવાય. પ્લસ તમે જે બીજી વસ્તુ કીધી પોલિટિકલ કોઈ બી બૂસ્ટ કરવા માટે એ લોકો પેમેન્ટ લે છે, તો એનો મિનિંગ કે ગવર્મેન્ટ પ્લસ બે ભેગા થઈને ટૂંકમાં એ વસ્તુ પર ધ્યાન તો રાખે જ છે કે કઈ વસ્તુ બૂસ્ટ કરવા દેવી કોની ન કરવા દેવી. બૂસ્ટ પણ ના, બધી વસ્તુ બૂસ્ટ ના થાય તો કોઈ પણ માણસ ગમે તેનો વિડીયો, કોઈ માણસને હર્ટ કરતો કે કોઈનું અપમાનજનક વિડીયો હોય અને ચડાવી દે અને પછી એને બૂસ્ટ કરી દે તો એ તો ચાલે જ નહીં ને. એટલે એવી રીતના કોઈ બૂસ્ટ ન કરાવી શકે. તો એમ બધા લોકો પણ જો બૂસ્ટ કરાવવા માંડશે તો એ નહીં થાય. એટલે એ સમજવું જરૂરી છે આપણે બધાને પણ કે બધી વસ્તુ બધા ફેસબુક કંઈ બધાને પોસ્ટ કે બૂસ્ટ કરવા નથી દેતું, ભલે તમે ગમે એટલું પેઇડ કરવા માંગતા હોય તો પણ નહીં. એટલે અમુક વસ્તુ તો એ લોકો પણ જોતા હોય છે અને એને એને પણ ખ્યાલ હોય છે કે આનાથી ને મોટો મોટી અસર થતી હોય છે. જેમ યુએસની આ જે ઇલેક્શનમાં ગયા ઇલેક્શનની અંદર થયું કે હેનરી ક્લિન્ટન હતા એ બધાને ખબર છે કે જીતી ગયેલા જ પર્સન હતા, પણ આ સોશિયલ મીડિયાએ જે એનો આખો વળાંક આપી દીધો અને ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા અને પછી જે કાંઈ બધું બન્યું એ, પણ એ સોશિયલ મીડિયાએ જ આખે આખા રિઝલ્ટને ઇમ્પેક્ટ કર્યું. અને આપણી આ ચૂંટણી ગઈ ચૂંટણી તો ઠીક છે, આ લાસ્ટ ટાઈમ આપણે જે કાંઈ જીતા છીએ તો એમના આખા બધા કામને લીધે બીજેપીના જીતા. પણ જ્યારે આપણે પ્રથમ વખત 2014ની ચૂંટણીમાં બીજેપી હતું તો કોઈ કાળે કોંગ્રેસના કોઈ એકાઉન્ટ સોશિયલ મીડિયામાં નહોતા, કોઈ રાહુલ ગાંધી સોનિયા ગાંધી કોઈ સોશિયલ મીડિયામાં નહીં હાજર, કોંગ્રેસ પાર્ટી પણ ખુદ સોશિયલ મીડિયામાં ક્યાંય પ્રેઝન્ટ નહીં અને મોદી સાહેબ ફૂલ એક્ટિવ એમની અંદર સોશિયલ મીડિયામાં. તો ત્યારે એવું કહેવાતું કે આ એ જે વડાપ્રધાન છે એ હવામાં રહેવા હવામાં છે, એની ભલે સોશિયલ મીડિયાના પ્રધાનમંત્રી છે, તે કોંગ્રેસની સરકાર હતી. એટલે કોઈ સ્વીકારવા તૈયાર નહોતું કે આ રીતનું સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય એમ.
એટલે પછી પાછળથી એનો બધાય ઉપયોગ સમજ્યો અને હવે પછી બહુ ઘણો વાર લાગી ગયો. હવે એને મોદી સાહેબ સુધી પહોંચવામાં આજે મોદી સાહેબના કરોડો ફોલોઅર્સ છે, 45 મિલિયન ઉપર છે, એટલે ખૂબ મોટો વર્ગ એમનો છે. તો એ બધી વસ્તુમાં હવે નો કોંગ્રેસ પ્રેસિડેન્ટ પહોંચી શકે કે નો બીજા કોઈ એના એના કોઈ પહોંચી શકે. બીજેપીની પાર્ટીઓના ઇવન એના સ્ટેટના એના જિલ્લા કક્ષા સુધીના અને તાલુકા કક્ષા સુધીમાં પણ એમના મોટા મોટા પેજીસ બની ગયા છે, જે મંડળ સુધી પણ. તો એ એ પહેલેથી એનું વિઝન હતું એટલે એ થઈ શકે. એટલે બધાએ પોતપોતાની રીતે ચાલવું પડે. બાકી જો પૈસાની દ્રષ્ટિએ તો બીજી પાર્ટીઓ ઘણી મોટી છે અને એ ખૂબ પૈસા ચૂકવીને આવું બનાવી શકે, પણ એમ એ પેઇડ પણ ન કરવા દઈએ. જો પેઇડ કોઈ કરી નાખે તો એમણે એનો હિસાબ ચૂકવવો પડે. અત્યારે મેં જેમ કીધું એમ કે જે વ્યક્તિ પર્સન એનું એનું પ્રમોશન કરશે તો ઇન્ડિવિડ્યુઅલ એ વ્યક્તિનો એકાઉન્ટ એના 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 પાનકાર્ડમાં બતાવશે, એના જીએસટીમાં પણ હવે તો બતાવે છે, બધી જગ્યાએ એનું ટ્રાન્ઝેક્શન બતાવશે કે ભાઈ અહીંથી પેમેન્ટ કટ થયું છે આ ભાઈ માટે. તો એ ભાઈએ પણ એનો હિસાબ દેવો પડે, એને જ્યાંથી પેમેન્ટ લીધું હોય એને પણ હિસાબ દેવો પડે, સરકારને પણ હિસાબ ચૂકવવા પડે. એટલે ઓનલાઈન બધું આ બતાવતું હોય, બધી જગ્યાએ આ થતું હોય. નકર તો કોઈ વ્યક્તિ હોય એને પોતાને હાઈલાઇટ કરવા માટે કરોડોપતિ જ હોય, માત્ર 1-2 લાખ રૂપિયા ખર્ચી નાખે તો સડનલી એના તો ઘણા બધા ફોલોઅર્સ ને ઘણું બધું ઊંચું હોય જાય, બધા એક વિડીયો ઉપર 1 મિલિયન પ્લસ વ્યૂ આવવા માંડે. પણ કોઈ પોલિટિકલ પાર્ટી આવું ન કરી શકે. જો કરવા જાય તો બે રીતે એ ફસાય કે એક તો કોઈની પણ એડ હશે. તમે પેજ ની અંદર હું તમને એક સામાન્ય બતાવી દઉં, ફરી એક વાર મારી સ્ક્રીન શેર કરીને, તારો પ્રશ્ન ખૂબ સારો છે એટલે આપણે હું એ પણ બતાવી દઉં કે કોઈ પણ પ્રકારની એડ જો અહીંયા ચાલતી હોય કોઈના પણ પેજ ઉપર, તો ચાલુ કોઈ પણ એડ હોય તો આપણે એને જોઈ શકીએ કે આને કઈ છે. આજે કોઈ હું માની લઉં કે ઝી ન્યૂઝ, ઝી 24 કલાક કદાચ આપણે જોઈએ, જો એને પેઇડ કરેલું હોય, આપણે કોઈ જેને પેઇડ કર્યું હોય તો કઈ રીતના જોઈ શકાય. જનરલી આ ન્યૂઝ વાળા હોય છે એ વધુ પડતી એડ પ્રમોટ પેઇડ કરતા હોય છે. તો તમારે અહીંયા પેજ ટ્રાન્સપરન્સીમાં જવાનું રહેશે. ત્યાં ગયા પછી એ પેજનું આખું એની એની બતાવશે અને અહીંયા ગો ટુ એડ લાઇબ્રેરી, એટલે આ પેજ દ્વારા જેટલી એડ ચાલી રહી હોય અને અને ભવિષ્યમાં પણ જેટલી એડ કરી હશે એ બધી અહીંયા બતાવશે. અત્યારે અહીંયા કોઈ પ્રકારની એડ ચાલતી નથી અને કોઈ એવા એડ અહીંયા છે નહીં, અને ઇશ્યુ કે પોલિટિકલ જે કાંઈ હોય તો એને રિલેટેડ પણ એને મૂકી હોય તો અહીંયા બતાવે, પણ એક્ટિવ એડ અત્યારે આ પેજ ઉપર કોઈ ચાલતી નથી. અધરવાઇઝ જો કોઈ વ્યક્તિએ પેઇડ કર્યું હોય, ક્યારે પણ પેઇડ કર્યું હોય, તો એની એડ બધી અહીંયા બતાવતું હોય છે નીચે તમને, અને એને કેટલું પેમેન્ટ સેટ કર્યું છે, ક્યાંથી કર્યું છે, એ પેઇડ કરવાવાળી વ્યક્તિ કોણ છે, એ બધું આખું તમને ત્યાં એડ લાઇબ્રેરીની અંદર બતાવે. એટલે આ આખે આખી તમારી ત્યાંથી એડ સેટ થતી હોય છે, એડ લાઇબ્રેરી છે. પછી અહીંયા તમને એ બી ડિટેલ મળે કે એને ઇન્ડિયામાંથી કેટલા, યુએસ સ્ટેટમાંથી કોણ ઓપરેટ કરે છે, તો આની અંદર કેટલા એડમિન છે એ જોઈ શકાય. નામ ન જોઈ શકાય પણ ક્યાં ક્યાં કન્ટ્રીમાંથી ઓપરેટ થાય છે એ બી આપણે જોઈ શકાય છે. પેજની કોઈ હિસ્ટ્રી હોય તો એ બી અહીંયા આપણે જોવા મળે છે, રીનેમ થયા હોય કે આ કે તે કે તો. એટલે આખા પેજનું આપણે બધું અહીંથી સેટ કરી અને ચેક કરી શકીએ છીએ કે પેજની અંદર શું ચાલતું હોય શું નહીં. એટલે કોઈ પણ એડ કરે તો એને આ મીડિયા વાળા અહીંથી તરત ફાઇન્ડ કરી લે છે કે આ પૈસા દઈને આ કોઈ વસ્તુ ચલાવે છે. એટલે પેઇડ કરીને તમે જો ચલાવવા જાઓ કાંઈ તો તરત ફાઇન્ડ થઈ જતું હોય, બધા લોકોને દેખાતું જ હોય છે કે આ પૈસા ચૂકવીને આ વસ્તુ ચલાવવામાં આવી છે. એટલે બધું વસ્તુનો આધાર એ છે કે એને ખરાબ પણ લાગે. આપણે આપણા બિઝનેસને પ્રમોટ કરવા માટે પેઇડ કરીએ ત્યાં સુધી વાત બરોબર છે, આપણી પ્રોડક્ટને આપણે કરી શકીએ, પણ કોઈ અનએથિકલ રીતે ચડાવવાનું કરે કે પેઇડ કરીને ફોલોઅર્સ વધારવાનું કરે તો એ એ યોગ્ય ન કહેવાય. કે કોઈ વ્યક્તિ મોટો થવા માટે પોતાની એડ માંડે ધાભળીવા માંડે, આજે હું મારા પેજ ઉપર એડ કરીને માંડું, પૈસા ખર્ચી ખર્ચીને એડ છાપવા, તો એ સારું ન લાગે. એટલે એ પ્રકારની એડ પછી દેવી યોગ્ય નથી. તો આપણે આપણી રીતે જ આપણા કામથી જ મોટા થવાનું હોય છે, રાજકીય લેવલ ઉપર તો ખાસ કરીને. તો ત્યાં પછી પેડ દ્વારા આગળ કોઈ ન વધી શકે, એટલે પેડ કરવાનું નથી રહેતું હતું. જેન્યુઅન જે લાઇક્સ આવે છે, કોમેન્ટ્સ આવે છે, શેર આવે છે, એન્ગેજમેન્ટ આવે છે, એનાથી તમારે તમારું બધું ઇન્ક્રીઝ કરવાનું હોય છે. સારું, બીજા કોઈ મિત્રને કઈ પ્રશ્ન? ગોવિંદભાઈ, હર્ષદભાઈ, છે કઈ પ્રશ્ન આજે આના વિશે? હર્ષદભાઈ,
અનમ્યુટ કરજો તમારો. ઓકે હા હા કરો કરો. હેલો હા બોલો બોલો. આ તમે જે પેજ નું જોયું આ ન્યૂઝ પેજ નું કઈ એડ ચલાવે છે કોઈ કે નહીં ચલાવતે કોઈ પણ પેજ નું આપણે ચેક કરીએ કે કેટલા એડ છે કે કે એડ ચલાવે છે. એની એડ કોઈ પણ 5 લાખ થી માંડીને 50 કરોડ સુધીના કોઈ પણ પેજ હોય ગમે એટલા લાઈક્સ વાળું હોય ગમે વ્યક્તિ હોય ભૂતકાળમાં એડ કરી હશે ચલાવેલી હોય તો એ એડ પણ ક્યાં દેખાડે એ એડ એનું બજેટ એને એડ કરવા વાળું પર્સન ક્યાં કન્ટ્રીમાંથી છે એનું નામ શું છે નામ સહિત બતાવશે. પોલિટિકલ એડ હશે તો એનું નામ પણ બતાવશે કે આ વ્યક્તિના નામે એકાઉન્ટ છે આ વ્યક્તિ એનું એનો એનો કા જીએસટી આપ્યો હશે ને કા એને એનો પોલિટિકલ નહીં કદાચ હા પોલિટિકલ રિલેટેડ નહીં હોય તો એ કોને કોને આના પૈસા ચૂકવા છે એ નહીં બતાવે આ એડ માટે. પણ એડ થઈ છે એ બતાવશે કેટલા રૂપિયાની એડ થઈ એ બી બતાવશે પણ ક્યાં વ્યક્તિએ પેમેન્ટ કર્યું છે એ એક એમાં નામ એનું નહીં આવે બરોબર. બાકી એડ તો તમે ગમે નહીં ચેક કરશો પેજ ક્વોલિટી ની અંદર મેં તમને જઈને બતાવ્યું ને ત્યાંથી જઈને દરેક પેજ ની અંદર જઈ અને પેજ ક્વોલિટી તમે ચેક કરશો એટલે ત્યાંથી તમને પોલિટિકલ એડ ની તમને બતાવશે જ બરોબર. બાકી તો બોસ્ટ કરવામાં બધા સબ્જેક્ટમાં ફેસબુક વાળા બોસ્ટ કરતા પણ નથી. દાખલા તરીકે કોઈ હેલ્થ રિલેટેડ આપણે બોસ્ટ કરવી હોય ફોટા કમિટ ફોટા કમિટમેન્ટ આપ્યો કે ભાઈ 10 દિવસમાં 10 કિલો વજન ઘટાડો ખરાઈ કરવાની થતી હોય એ સાચું શું છે ખોટું શું છે એની એ બધું ચેક કર્યા પછી જ એપ્રુવ આપે છે અને પછી જ. એવું નથી કે આપણે પેમેન્ટ એને કરી દેવા માટે તૈયાર થયા છીએ એટલે કરી નાખે સમજાણું નથી કરતા. જેને જરૂર છે એને ટેસ્ટ થાય. બધા લોકો એમ કહે કે અમારો ટેસ્ટ કરી દો તો એનો ઘણા લોકો હાથમાં 4000 લઈને ઉભા હોય આલ્યો તો કે આને મારે નોકર તરીકે રાખવો છે મારી દુકાનમાં અથવા તો મારી દુકાનમાં માણા રાખવો છે તમે એકવાર જરાક આનો કોરોના ટેસ્ટ કરાવી દો ને આલ્યો આ 4000 સરકાર ગઈ ના પડે 4000 હું તો 4 લાખ દે તો અમે તારા આ માણાની ટેસ્ટ નો કરી દઈએ. એને સિમ્પટમ્સ નથી એમને જરૂર નથી તો પછી શું કામ એને ભાઈ તમે એને ટેસ્ટ કરાવો છો. ટેસ્ટની કીટ છે એ રાષ્ટ્રીય સંપત્તિ છે અને બધા લોકોને એની જરૂર છે. એટલે અત્યારે જે વેવ ચાલી રહ્યો છે ને મીડિયા ને ટીવી ને બધી ડિબેટની અંદર ને બધી જગ્યાએ સરકાર ઉપર આ લોકો પસ્તાળ પાડે છે કે ટેસ્ટ ઓછા થાય છે ટેસ્ટ ઓછા થાય છે પણ એ ટેસ્ટ કીટ આપણી પાસે લિમિટેડ હોય છે અને એનો ઉપયોગ આપણે સારી રીતે કરવાનો હોય છે. એવું નથી કે તમારે મારી ઈચ્છા છે ને મારી પાસે પૈસા છે એટલે મને તમે ટેસ્ટ કરાવી દો. એટલે આ એડવર્ટાઇઝનું એવું છે કે તમારે જરૂરિયાત છે ને તમે પૈસા ફેસબુકને આપી દો છો એટલે ફેસબુક તમારું પેડ કરી જ દે એ જરૂરી નથી. એ પ્રોબેબલી એના જે યુઝર્સ છે એના માટે કામનું છે કે નહીં એને એ ખોટા રીતે તમે દોરવણી તો કરતા નથી ને મિસગાઈડ તો તમે એને કરતા નથી ને એ બધું કન્ફર્મ કરી અને મેન્યુઅલી એ લોકો ત્યાંથી જોઈ અને એની ટીમ વેરીફાઈ કરી અને પછી એ પેડમાં આપતા હોય છે. એટલે આ પેડનું પણ તમને તમે તો વારે વારે વખતે પેડ ઘણી બધી મૂકતા હોય એટલે તમને ખબર છે. પણ હવે તમે આ એક લુકલ લાઇક વાળું તમે નહીં કર્યું હોય ક્યારે કર્યું છે લુકલ લાઇક જોયું નથી ને કર્યું તું ક્યારે લુકલ લાઇક કરેલ છે લોકલ લાઇક ઓપ્શન તો સેટ કર્યો હતો મેં પણ એક્ઝેક્ટ મને બધું આ ખબર નહોતી કર્યું તો બધું જ આમાંથી ઓકે લોકલ લાઇક કર્યું તો ઓકે. તો એ એ એની અંદર તમે એ જોઈ શકો ને એની અંદરથી તમે એક્ઝેક્ટ આ મેં તમને જેમ કીધું એ તમારા પરફેક્ટ ઓડિયન્સને જ તમે ટચ કરો ને તમારું પેમેન્ટ ક્યાંય પણ રીતે વેરીફાય નહીં તમે જે ફેસબુકને ચૂકવો છો અને એનું પૂરેપૂરું વળતર તમને મળે તો એ તમારે લુકલ લાઇક સેટ કરી અને તમારે આપવું પડે. સારું મિત્રો તો હવે આજે આપણે રજા લેશું. આજનો વિડિયો માફ કરજો કોઈને આપણે કલ્પેશભાઈ કઈ પ્રશ્ન નથી લાગતા પાછા વિડિયો ઓફ કરીને મોબાઈલ સાઈડમાં મૂકીને પાછા બંધ કરો બંધ તો તમે બંધ ના કરી દો ચાલુ રાખો એટલે અમને ખબર પડે તમે બેઠા છો. બોલો બોલો શું હતું તમારો પ્રશ્ન. ઓકે વાંધો નહીં ઓકે કઈ પ્રશ્ન નથી બેન. સ્મૃતિ બેન
થેન્ક યુ આજે તમે પાછા અમારા માટે ટાઈમ લઈને આવ્યા. કઈ કયો અમારા માટે મને પણ જાણવા બહુ સારી રીતે સમજાવો છો એટલે સમજવાનું મન થાય છે. હા એ છે, પણ અમે તમે અમે પ્રાઇમરી બધું હવે છોડી દીધું, અમે અમે થોડા એડવાન્સ માં ચાલી રહ્યા છીએ એટલે આ સબ્જેક્ટ બધા તમને 25% તો અમને કમ થશે ને. હા અમુક અમુક પછી વસ્તુ એટલે જ મેં તમારા માટે મેં સ્પેશિયલ આપણો રાજકીય ટોપિક ઉપર વધારે ચર્ચા, કારણ કે તમે આખો દિવસ બેઠા છો ક્યારના મીટિંગ શરૂ થઈ ત્યારથી, એટલે મને એમ થયું કે ચાલો તમે એક્ઝામ્પલ મારા ગમેનું આપવાનું જ છે, 300-400 પેજ પડ્યા હોય તો હું પછી આપણું જ એક્ઝામ્પલ આપું છું, પણ એને લીધે હવે હું મારા વિડીયો અપલોડ નહીં કરી શકું એટલે એવું થશે, કારણ કે બધું થોડું સિક્યોરિટી અને થોડું બધું આની અંદર સબ્જેક્ટ થોડા એવા હતા અને આપણે એવું બધું છે એટલે આપણે જેટલા મિત્રો વચ્ચે ચર્ચા થઈ એ જ રહી છે, એટલે આજે આ વિડીયો અપલોડ પણ નથી અને લાઈવ હતો એ પણ મેં ડિલીટ મારી દીધો છે એટલે લાઈવમાં પણ બંધ થઈ ગયું છે અને 3000 લોકોએ અત્યાર સુધી જોયો હતો. સારું તો આજે રજા લેશું, ઘણો સમય આજે પણ થઈ ગયો, 5:45 થયા હતા, આપણા ટાઈમ મુજબ છીએ. આવતીકાલે આપણે વિશાલભાઈ કોઠારીને સાંભળવાના છીએ, ત્યાર પછી આપણે હર્ષદભાઈ શું ટોપિક લેવાના છે. હર્ષદભાઈ તમે મંડે ટ્યુઝડે વેન્સડે ગમે ત્યારે સોમ મંગળ બુધમાં તમારો તૈયારી કરીને કેજો, અર્ધી કલાક કલાકના સબ્જેક્ટ તમારે નાના થોડું એક્સરસાઇઝ હશે, જે લોકોને ઇન્ટરેસ્ટ હશે એ લોકોને આપણે ગાઈડ કરશું, બરાબર, સલાહ સૂચન આપશું એનું બેઝિક વસ્તુ. પણ એવું છે મારે ઓફિસ જશું ત્યારે જ હું લાઈવ થઈ શકીશ ને, મોબાઈલ થી નહીં થાય ને. તમારે જોવું છે, જો તમારે આ રીતના સ્પીચ આપીને કરવું થઈ જશે, થઈ જશે, મોબાઈલથી થઈ જશે, થઈ જશે. ઓકે ઓકે, તો શું છે ઇન્ટ્રોડક્શન, આપણે બધું એડસેન્સ શું છે, એની કેપેસિટી શું છે, કઈ રીતના બધું છે, આપણે જનરલ મને જે નોલેજ છે આપણે શેર કરશું બધા સાથે. ના એડસેન્સ તો અમારે શીખવું છે, અમારે ખાસ મારે ખુશ ખાસ શીખવું છે અને મારા ઓલરેડી એડસેન્સ ના એકાઉન્ટ પર તૈયાર છે અને હવે તો આ તમારા માટે પૂછું એની પર જોવે છે બહુ જાજા, તો ક્યાંક પૈસા મળવાના ચાલુ થઈ જાય ને મારે ક્યાંક એડસેન્સ એક્ટિવ ન હોય તો વયા જાય મારી ઇન્કમ. તમારા માટે જ બહુ જ કામ નું છે, એટલે જ વાત છે, એટલે અમને કઈક અમને ખબર પડે, બધાને માટે કામ એવું નથી કે આપણે, એ તો ગૂગલ નો સબ્જેક્ટ છે, ગૂગલ માં ઊંડો બહુ, કારણ કે તમે શું છે વેબસાઇટ પર પણ ટ્રાફિક લાવી શકો સોશિયલ મીડિયા થી, બરાબર, એટલે તમારા માટે 100% કામ નું છે. હા એ થઈ શકે, એટલે એ કેમ સેટ થાય છે ને કેવી રીતના એનો ક્રાઇટેરિયા હોય છે ને, મેં થોડા વિડીયો જોયા એને રિલેટેડ, પણ પછી તોય ટપા પડ્યા ને પ્રેક્ટિસ કરવા જાય તો બધું ગડબડ થઈ જાય, એ બધું શું છે પ્રેક્ટિકલ અનુભવથી જ વધારે આઈડિયા આવે, અમને પણ આ રીતે જ વિડીયો થી નથી શીખાતું. એડસેન્સ મેં બહુ ટ્રાય કરી, ઘણી વાર ટ્રાય કરી લીધી, ગૂગલ ના એડસેન્સ ના એકાઉન્ટ સુધી હું પહોંચી ગયો, બની ગયો, વેરીફાઈ પણ થઈ ગયો, ગૂગલ માંથી એને અપ્લાય પણ આવી ગયું, ગૂગલ મેં મારા યુટ્યુબ સાથે એને સેટ પણ કરી દીધું છે, પણ હવે ત્યાંથી પછી આગળ નથી, એક મને વેબસાઈટમાં એડ કરતા નથી આવડતું, એ મારે ખાસ પછી આપણે 1-to-1 ક્યારેક મને તમે કહેજો. મારી વેબસાઈટ તમે ચેક કરો, સારી ચાલે છે, ટ્રાફિક પણ મને સારો મારી વેબસાઈટમાં મળે છે, જો મને એમાં આ ગૂગલ એડસેન્સ મારી એડ થઈ જાય કોઈ પણ રીતે, મારું એકાઉન્ટ તો છે જ બનેલું, બરોબર, તો એ જો એની અંદર સેટ થઈ જાય તો પછી હું એ વેબસાઈટને વધારે ટ્રાફિક લઈ આવવાનું કે એવા બધા પ્રયત્નો કરું કે જેમાંથી મને કઈ 5-10-15 રૂપિયા મળતા થાય એમ. ડોલર ની આવક બહુ મજા આવે એવી હોય, હું પછી ભલે 70 રૂપિયા એક ડોલર જમા થયો હોય, એક દિવસ એના માટે ડિસ્કસ કરીએ આપણે. હા તો તમે ટાઈમ મને આપજો અને જે રીતના તમારે કરવું એ રીતના. તમારો ઓફિસ નો ટાઈમ શું છે? તો આપણે 6-7 વાગ્યા સુધી હોય. સારું તો પછી તો આપણે જોઈ લેશું કેવી રીતના, તમારે અનુકૂળ ટાઈમ હોય તો આપણે કહેજો, આપણી પાસે 20 તારીખ સુધીનો ટાઈમ છે, 20 તારીખમાં આપણે ગોઠવીશું, 20 તારીખ પછી આપણે આપણી આ માયાજાળ બધી હકેલી લેવું, ઓહો એક મહિનો એટલે એક મહિના સુધી આવા ક્લાસ ચલાવવા, એ ઓલું શું છે કે અઘરું છે. હવે તો ટોપિક મારે પણ સમજવા કે હવે લિંક્ડઇન ના અંતે, કારણ કે મારી પાસે નોલેજ નોર્મલ બધું હોય છે વાતચીતનું, પ્રોપર મારે બધા મેનુ ઉપર જઈ જઈને તમને સમજાવું, એટલે હવે એ બી મારા માટે થોડું થઈ ગયું છે અઘરું કે હું તમને કઈ રીતના સમજાવી શકીશ, કઈ વાંધો નહીં. પણ હવે આપણે
મારી ઈચ્છા જો કાલે વિશાલ નું છે પછી સોમવારે આપણે લિંક્ડઇન ઉપર જવાની મારી ગણતરી છે, છતાં હું વિચારી લઉં છું કે ફેસબુક માં શું અગત્યનો ટોપિક રહી જાય કે નહીં, કારણ કે કન્ટિન્યુ જો આપણે ફેસબુક ચલાવશું તો પછી થોડું બોરિંગ જેવું પણ બધાને થશે, એટલે વચ્ચે વચ્ચે આપણે ટ્વિટર લઈ લીધું છે, ઇન્સ્ટાગ્રામ પણ બરાબર વચ્ચે ઓલું લેતું સારું લાગ્યું. હવે મંગળવારે આપણે પાછું લિંક્ડઇન લેશું અને લિંક્ડઇન ઉપર આપણે ડિસ્કસ કરીશું, તો મંગળવારે લિંક્ડઇન ફાઇનલ છે, સોમવારે સોરી લિંક્ડઇન ફાઇનલ છે, કાલે આપણે ક્રિપ્ટોકરન્સી સમજવાના છીએ. તો બધા મિત્રો હાજર રહેજો, અને ક્રિપ્ટોકરન્સી આપણે હવે કમાવાની તૈયારી કરવાની છે, અને ક્રિપ્ટોકરન્સી દ્વારા આજે પેમેન્ટ આજે આપણે પેટીએમ ને ભીમ એપ માંથી નાખ્યું, એના બદલે આપણે ક્રિપ્ટોકરન્સી માંથી નખાય એવું વિશાલ પાસેથી શીખશું કઈ રીતના નાખવું. કાલે સેમ ટાઈમ જ રાખશું સવારે, બરાબર. ઓકે, થેન્ક યુ, આવજો. બાય બાય.